आवाज आवे छे क्लियर। भाई जीएमबी ની વાત કરું તો ચલો, એમ તો તમે ઘણું બધું જોયું હશે, તમે પીડીએફ મોકલી હતી એમાં 95% પ્લસ બધું આવી જ જાય છે, તો એ લોકો કઈ આખું ટેકનિકલ પૂછવાનો પ્રયત્ન નથી કરતા? જીએમબી નું ઇન્ટરવ્યુ 2019 માં આપ્યું હતું, 19 નહીં 17 માં આપ્યું હતું, ત્યારે પર્ટિક્યુલર જીએમબી ડિપાર્ટમેન્ટે જ એક્ઝામ લીધી હતી, હાલ તો ચલો જીપીએસસી લે છે, જીએમબી ડિપાર્ટમેન્ટ એના ટોટલ 12 થી 13 સાહેબો હતા, તો એમનો મેઇન કન્સર્ન હું વાંચીને બધું ગયો હતો કે આર્બર પોર્ટ બરાબર ટેકનિકલ ડેફિનેશન આપણે જે કહેવાય જોવાની હોય જોઈ ગયો હતો, એમના જીએમબીના ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન કેવા હતા કે ભાઈ દરિયા કિનારાના સ્ટ્રક્ચરમાં અને નોર્મલ જે કહેવાય આપણું રેગ્યુલર સોઇલમાં એ બંનેના સ્ટ્રક્ચરમાં શું ફેર પડે, જનરલ ક્વેશ્ચન, જેને આપણે કોન્ક્રીટથી કનેક્ટેડ કરીએ, આરસીસીથી કનેક્ટ કરીએ, બીએમથી કનેક્ટ કરીએ, સિમ્પલ આપણે કહીએ કે સાહેબ જેવી રીતના અહીંયા તમે ડિઝાઇન કરો માઇલ્ડ એક્સપોઝર પ્રમાણે, એ પ્રમાણે ત્યાં તમારે બરાબર સિવિયર એક્સપોઝર પ્રમાણે એ પ્રમાણે ડિઝાઇન કરવી પડે, એટલે એ લોકોને માઇલ્ડ ને સિવિયર શબ્દોનો આઈડિયા ના હોય, એટલે પછી કે સાહેબ એનો મતલબ એટલો કે અહીંયા જેવી રીતના આપણે મિનિમમ ગ્રીડ ઓફ કોન્ક્રીટ M20 વાપરતા હોઈએ તો ત્યાં M35 બાજુ જવું જોઈએ, પછી અહીંયા આપણી વર્કેબિલિટી આટલી રાખતા હોઈએ તો ત્યાં આટલી રાખવી જોઈએ, સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે ત્યાં ડ્યુરેબિલિટી વધારે હોવી જોઈએ, બરાબર ડ્યુરેબિલિટી વધારવા માટે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ અને સ્ટીલ સાહેબ મિનિમમ TMT અવશ્ય વપરાય એનું ધ્યાન રાખશું, સિમેન્ટ ઓપીસી ની જગ્યાએ ત્યાં સલ્ફેટ રેઝિસ્ટિંગ કે પોર્ટલોન પોઝોલોના વપરાય એવો પ્રયત્ન કરશું, એટલે આવો જવાબ આપ્યો, એટલે સાહેબે પૂછ્યું હતું કે ડ્યુરેબિલિટી માટે કયો ટેસ્ટ કરશો, એમ સાહેબ ડ્યુરેબિલિટી માટે એવો કોઈ પર્ટિક્યુલર ટેસ્ટ હોતો નથી, ડ્યુરેબિલિટી માટે જનરલી મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ બરાબર અને વોટર સિમેન્ટ રેશિયો એટલું ચેક કરતા હોય છે, મતલબ જો અધર ફેક્ટર બધા સચવાઈ જાય તમારા સ્ટ્રેન્થ વર્કેબિલિટી બધું તો ડ્યુરેબિલિટી આપોઆપ ગેઇન થઈ જ જાય છે, એટલે એમણે કીધું ઓકે, પછી એમણે પૂછ્યું કોઈ પોર્ટની વિઝિટ કરેલી, એટલે મેં કીધું ના સર કોઈ પોર્ટની વિઝિટ કરેલી નહીં, નથી કરેલી નથી કરેલી એમાં શું, એટલે આ રીતના ક્વેશ્ચન હતા, કઈ એવું જાજુ હતું નહીં એમ, ને જેટલાના બી ઇન્ટરવ્યુ ચાલ્યા હતા 40 જણાના એ બધાને ઓલમોસ્ટ આવા ક્વેશ્ચન હતા, એમાં કઈ બહુ વધારે પડતું ટેકનિકલ નતું, પછી આયા ડિપાર્ટમેન્ટમાં ઇરિગેશનમાં તો એ લોકોએ પૂછ્યું, એટલે મેં કીધું કે ભાઈ એક્સપિરિયન્સ જીએમબીમાં 1.5 વર્ષનું, તો સિમ્પલ વસ્તુ એ આપણે ઇન્ટ્રોમાં કીધું હોય એટલે પૂછે તો ખરા, એટલે એ દિવસે જીએમબી વાળાના 4 ઇન્ટરવ્યુ હતા, બધાને એક જ ક્વેશ્ચન કોમન હતો કે ભાઈ અલંગ પોર્ટ જે છે શિપ બ્રેકિંગ યાર્ડ મોટામાં મોટું એ શા માટે અલંગમાં જ બનાવવામાં આવ્યું, શિપ બ્રેકિંગ યાર્ડ છે બરાબર અલંગમાં એ શા માટે અલંગમાં જ બનાવવામાં આવ્યું, બીજું કોઈ લોકેશન કેમ નહીં, એનો જવાબ એકદમ સિમ્પલ જ હતો, પણ ખબર નથી એકચ્યુઅલમાં રિયાલિટી વખતે કે એ થોડું લો લેઇંગ એરિયામાં છે, લો લેઇંગ એરિયાનો મતલબ કે સિમ્પલ વસ્તુ તમે સમજી ગયા કે એક ટાઈપનું રિડ્યુસ લેવલ થોડું ઓછું, તો એનાથી ફાયદો એટલો થાય કે કોઈ બી શિપને આવવું હોય તો ઇઝીલી ઓછા ફ્યુઅલ દ્વારા એન્ટ્રી લઈ શકે, બરાબર ને, ઓછા ફ્યુઅલ દ્વારા એન્ટ્રી લઈ શકે, ડ્રાફ્ટ મળે બધું, યસ ડ્રાફ્ટ તો વધારે મળે જ, અને આવવું હોય તો ઓછા ફ્યુઅલમાં એન્ટ્રી લઈ શકે, કેમ કે લો લાઇંગ એરિયા થઈ ગયો, રિડ્યુસ લેવલ ઓછું થઈ ગયું એટલે ગ્રેવિટી દ્વારા ઇઝીલી આવી શકે, બરાબર, બીજું તો ખબર હે ને અલંગ સિંહે બીજું કયું હશે બ્રેકિંગ યાર્ડ, અલંગ સિંહે બીજું સિપ બ્રેકિંગ યાર્ડ કયું, જામનગર વાળું સચાણા, બરાબર, એટલે એક વસ્તુ એ રાખજો મગજમાં, ચલો હાલ તો આપણે ટેકનિકલ જોઈએ, જો પર્ટિક્યુલર તમે કોઈ એવા એરિયાથી બિલોંગ કરતા હોય લાઈક ભાવનગર, જો આમાં 4 જણાની પેનલ હશે તો એક જ જીએમબી ના સાહેબ હશે બરોબર, એ ફિક્સ નહીં થયું કોણ હશે, પણ શું કહું છું
જો તમે એ બાજુના થી બિલોંગ કરતા હોય, લાઈક ભાવનગર, જામનગર, સોમનાથ, સુરત, ભરૂચ, તો ખાલી વિઝિટ કરવાની વાત નથી, પણ આજુબાજુમાં કેટલા પોર્ટ છે અને ત્યાં મેઇનલી કયો કાર્ગો હેન્ડલ થાય છે, ખાલી એટલું નોલેજ લઈ લેજો. બરોબર, કાર્ગો એમ તો 95 થી 99% આપણા જેટલા બી પોર્ટ છે, 42 45, એ બધા ઉપર કોલસો જ છે મેઇનલી તો. બરોબર, બધા ઉપર કોલસો જ આવે છે મેઇનલી. તમે જાઓ એટલે તમારે પોર્ટ ઉપર જવું ગમે બી નહીં, કેમ કે બધી બાજુ કોલસો જ દેખાય. ચલો હવે ટેકનિકલ ડેફિનેશન થોડીક જોઈએ. આ તમારી અતુલની ડેફિનેશન, એ કંઈ નવી છે નહીં. હાર્બર, ઇટ ઇઝ અ પાર્ટલી ઇન્ક્લોઝ એરિયા વિચ પ્રોવાઈડ સેફ એન્ડ સુટેબલ એકોમોડેશન ફોર સપ્લાઈઝ, રિફિલિંગ, રિપેર, લોડિંગ એન્ડ અનલોડિંગ કાર્ગો. મતલબ એક સેફ જગ્યા પ્રોવાઈડ કરે. હવે પોર્ટ અને હાર્બરમાં ઘણા કન્ફ્યુઝન હોય, કન્ફ્યુઝન જેવું કંઈ છે નહીં. એ ડેફિનેશન ખરેખર કન્ફ્યુઝિંગ વાળી. આપણે પોર્ટ બોલો કે હાર્બર બોલો, કંઈ ફેર પડતો નહીં. પોર્ટની અંદર હાર્બર આવી ગયું એવું કહેવા માંગે. પોર્ટ મોટું, હાર્બર નાનું. બરોબર, પોર્ટની અંદર હાર્બર આવી જાય. હાર્બર એટલે એક ટાઈપનું તમે એવું કહી શકો, લાઈક આ દરિયો છે અને આ જમીનનો વિસ્તાર છે. બરાબર, તો આટલું તમે જે બનાવ્યું એક ટાઈપનું આખું હાર્બર. પછી અહીંયા તમે સ્ટોરેજ ફેસિલિટી પ્રોવાઈડ કરી, અહીંયાથી જવાનો રસ્તો પ્રોવાઈડ કર્યો. બરાબર, અહીંયા તમે અધર ટર્મિનલ ફેસિલિટી, મતલબ અલગ અલગ વસ્તુઓ, બરાબર, ધારો કે ગોડાઉન બનાવવાનું, એક જે બનાવ્યું બધું બનાવ્યું, એટલે આખી વસ્તુ પોર્ટમાં આવે. પણ અહીંયા તમે જે જેટલા જેટલા સ્ટ્રક્ચર બનાવો, ધારો કે જેટી બનાવો, ધારો ક્યુએ બનાવો, ધારો કે વાર્ફ બનાવો, ધારો કે ડોલ્ફિન બનાવો, ધારો કે પિયર બનાવો, ધારો કે બ્રેક વોટર બનાવો, એ આખે આખું હાર્બરમાં. બરાબર, મતલબ પોર્ટ મોટું થયું. આપણે કેવું હોય તો આપણે એવું કહીએ, કંડલા પોર્ટ, મતલબ એ આખું આખું પોર્ટ થઈ ગયું. બરાબર ને, એની અંદર હાર્બર આવે. પછી ધારો કે તમારે કેવું હોય તો મગદલ્લા પોર્ટ, પોર્ટ શબ્દ વપરાય, હાર્બર શબ્દ ના વપરાય. હાર્બર એટલે એનો પર્ટિક્યુલર થોડોક વિસ્તાર થયો, મતલબ પાણીવાળો એરિયા કેવો હોય ને તો એને આપણે હાર્બર કહી શકીએ. બરાબર, એટલે ડેફિનેશન એટલું જ છે, એટલે પૂછે તો એટલું જ કહેવાનું હોય કે સાહેબ પોર્ટની અંદર હાર્બર આવી જાય. બરાબર, બાકી પોર્ટની અંદર સ્ટોરેજ ફેસિલિટી, ટર્મિનલ ફેસિલિટી, કોમ્યુનિકેશન ફેસિલિટી બધું આવી જાય. પછી સાહેબ પૂછે હાર્બર શું છે, કે હાર્બર સાહેબ એટલું છે કે એક સેફ અને સુટેબલ એકોમોડેશન આપણે પ્રોવાઈડ કરીએ શિપ માટે. અધર ટર્મિનલ ફેસિલિટીમાં શું હોય? મારા ભાઈ, હવે ટર્મિનલ ફેસિલિટીનો મતલબ સિમ્પલ વસ્તુ છે કે ત્યાં હજારો ટાઈપના કાર્ગો ઉતરતા હોય. બરાબર, તો એ કાર્ગોને મૂકી રાખવા માટે કે કન્ટેનર યાર્ડ કે જે બી કેવું હોય એ બધું આવે ને. બરાબર, હાર્બરની વાત કરીએ તો પ્રોવાઈડ સેફ એન્ડ સુટેબલ એકોમોડેશન ફોર સપ્લાય, લાઈક રિફ્યુલિંગ, રિપેર, લોડિંગ, એ બધું કરવું હોય તો તમારે હાર્બરની જરૂર પડે. બરાબર, ડેફિનેશન એટલું જ કહે છે. મેઇન મેઇન પોર્શન પોઈન્ટ કયા? એન્ટ્રન્સ ચેનલ. એન્ટ્રન્સ ચેનલનો કોઈ ક્વેશ્ચન નથી, જો પ્રોપર કહીએ તો. એન્ટ્રન્સ ચેનલ એટલે એ રીતનો રૂટ નક્કી કરો, બરાબર, કે એને એન્ટ્રી લેવામાં તકલીફ ના પડે, ઓછી એફિશિયન્સીમાં એર્યું એન્ટ્રી લઈ શકે. બ્રેક વોટરની વાત કરીએ તો બ્રેક વોટર શું? પહેલાં તો એ પૂછે તમને જનરલ ક્વેશ્ચન, તો તમને એરિયો અહીંયા ડિઝાઇન નહીં કરાવરાવે. બરાબર, એટલે તમે અતુલની બુક કે રેફરન્સ લઈને બેસો ને, મહેરબાની કરીને ડિઝાઇન લઈને ના બેસતા, ફોર્મ્યુલા લઈને ના બેસતા. એન્ટ્રન્સ ચેનલ એટલે કે ઇઝીલી એન્ટ્રી લઈ શકે એની વાત હોય. બ્રેક વોટરની વાત કરીએ તો બ્રેક વોટરનો મતલબ એવો કે સિમ્પલ વસ્તુ છે કે કોઈ બી દરિયા હોય તો દરિયામાં વેવ્સ આવે. વેવ્સના કારણે સિમ્પલ વસ્તુ છે કે દરિયો કાંઠાને અસર થાય, તો એ વેવ્સ નજીક ના આવી શકે, એટલે એક ટાઈમનું તમે દિવાલ બનાવીને રોકી દીધું એને. દિવાલ મતલબ સમજો ને, એ અલગ અલગ રીતે બને. કોન્ક્રીટની બનાવીએ તો કોન્ક્રીટની બને. બરાબર, રબલ પિચિંગની બનાવીએ તો રબલ પિચિંગની બને. તેની બનાવી હોય એની બ્રેક વોટર કહીએ આપણે. રબલ પિચિંગમાં થાય એવું કે મેન્ટેનન્સ માગે વચ્ચે વચ્ચે, સ્ટાર્ટિંગ ખર્ચો ના આવે. અને કોન્ક્રીટમાં એવું કે સ્ટાર્ટિંગ ખર્ચો વધારે આવે, પછી મેન્ટેનન્સ એટલું ના માગે. બરાબર, એક ટાઈપની દિવાલ, ઓબસ્ટ્રક્શન દિવાલ, જે વેવ્સને આવતા અટકાવે. બરાબર, ટર્નિંગ બેઝિન એટલે વચ્ચેનો એરિયા જે કહેવાય એ. બરાબર, એ શેલ્ટર બેઝિન જ છે, મતલબ જ્યાં શિપને આરામ કરવો તો આરામ કરી શકે. આરામ મતલબ 3-1 દિવસ સુધી શિપને ક્યાંય જવાનું નથી, 2 દિવસ સુધી ક્યાંય જવાનું નથી, તો એ શેલ્ટર બેઝિન થયું.
પિયર એટલે શું થયું કે પિયર એટલે સિમ્પલ એક ટાઈપનું કે બ્રિજ છે, બીજું કશું નહીં. બરાબર, દરિયાની અંદર તમે બ્રિજ બનાવ્યો. બરાબર, પિયર ને જેટી કેવું હોય જો આ રીતનું, આ દરિયો, આ લેન્ડ કે જ્યાં તમે અલગ અલગ સ્ટ્રક્ચર ને બધું બનાવ્યું છે. બરાબર, ધારો કે આ બ્રેક વોટર છે, સીપે અહીંયાથી એન્ટ્રી લીધી, આ બે બાજુ બ્રેક વોટર બનાવી. બરાબર, સીપે એન્ટ્રી લીધી અહીંયાથી, આને આપણે પિયર કહીએ અને આને જેટી કહીએ. હવે આ જેટીની બે બાજુ સીપ ઊભા રહી શકે. બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર હોય ને આખા જીએમબીમાં, એટલે સ્ટોન પિચિંગને રિપ્રેપી તો પેલાના ક્વેશ્ચન થયા ઇરિગેશન ના. લે જો આ બાજુ, જો પિયર અને જેટી ની વાત કરીએ, સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જ જેટી કહેવાય. સૌથી વધારે ખર્ચો થાય તો જેટીમાં થાય, એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જ એ છે. વાર અને ક્વે ને બધા કોઈ એટલો બધો ખર્ચો ના થાય, સૌથી મેઇન ખર્ચો થાય જેટીમાં. અને તમારે ધારો કે તમે એઝ અ નોકરી તરીકે જીએમબીમાં નોકરી કરશો ને, તો તમારી જોડે 50 થી 60% કામ તો જેટીના જ આવશે કે જેટી ડિઝાઇન કરવાની છે. બરાબર, મેં જીએમબીમાં નોકરી કરી તો મેઇન કામ જેટીનું જ હતું. જેટી એટલે વન ટાઈપ્સ ઓફ બ્રિજ છે, બીજું કશું નહીં, પણ દરિયામાં બાંધવામાં આવતો બ્રિજ. જેવું તમે મેટ્રોમાં જુઓ છો એ જ રીતે ગેન્ટ્રી ગર્ડનનો ઉપયોગ કરીને એમાં બ્રિજ બનાવતા હોય છે. બરાબર, અને કોન્ક્રીટિંગ માટે જમીનમાં પાયલો હશે તો એ પાયલની અંદર કોન્ક્રીટિંગ કરતા હોય છે. આપણે પેલી કઈ સિસ્ટમ કહેવાય એને, પેલી હોપર વાળી, નામ કેમ મગજમાંથી નીકળી ગયું અચાનક. હા, ટ્રીમી દ્વારા જ કોન્ક્રીટ કરતા હોય છે, કોઈ નવી મેથડ વાપરતા નથી. બરાબર, ટ્રીમી હોય અને ગેન્ટ્રી ગર્ડલ હોય, એક એક પાઇલ આગળ જતા જાય એ રીતે કામ કરતા હોય છે. એટલે કોઈ બી ડિપાર્ટમેન્ટને, લાઈક નર્મદા ડિપાર્ટમેન્ટને બનાવ્યું હોય કે જળ સંપત્તિ વિભાગને બનાવ્યું હોય કે કોઈ બી પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટ, મતલબ લાઈક પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટ મતલબ સિમ્પલ વસ્તુ છે કે રિલાયન્સ વાળાને બનાવવું હોય, કે સિમ્પલ વસ્તુ એમનો કાર્ગો બાર્ગો ઉતરતો હોય, કઈ બી હોય, એમના શિપ બહુ બધા આવતા હોય, તો એ લોકો જેટીનું કામ બનાવવા માટે સ્પેશિયાલિસ્ટ કોને આપે? મેરીટાઈમ બોર્ડને આપે. મેરીટાઈમ બોર્ડ એ વસ્તુના પૈસા લઈ લે. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે, આ જેટી થઈ, જનરલી આને જેટી કે પરપેન્ડિક્યુલર છે એને, અને આને પિયર કે, આની બે બાજુ આઈને શિપ ઊભા રહી શકે. બરાબર, એટલે પછી તમારે જે લોડિંગ અનલોડિંગ કે એ કરવું હોય એ તમે ઇઝીલી કરી શકો. વાર, ક્વે, જેટી, ડ્રાય અને વેટ ડોક જોઈએ શું શું છે. ડ્રાય અને વેટ ડોક એટલે બીજું કંઈ નહીં, સિમ્પલ વસ્તુ છે. આપણે પેલું ગેરેજ કેવું હોય ગાડીમાં, તમે જોયું ને, કેપ્ટિવ જેટી એટલે એક્ઝેક્ટ નામ મને નહીં ખબર, કેપ્ટિવ જેટી. બરાબર, એ પર્ટિક્યુલર એવું કોઈ ટેકનિકલ નહીં એમાં, કેપ્ટિવ જેટીનું મેં કામ કર્યું હતું પણ એ કોઈ પર્ટિક્યુલર ટેકનિકલ નામ નહીં એમાં, પૂછી લઉં તો કોઈને ખબર પડે તો. ડ્રાય અને વેટ ડોક એટલે એક ટાઈપનું ગેરેજ છે, બીજું કંઈ નહીં. વેટ ડોક એટલે વેટ ગેરેજ અને ડ્રાય એટલે ડ્રાય ગેરેજ. અમુક વાર તમારે ડ્રાય ગેરેજ બી જોઈએ અને અમુક વાર વેટ ગેરેજ બી જોઈએ, એટલે સેફ જગ્યાએ લાવી અને એને સિમ્પલ વસ્તુ ગેરેજમાં, એટલે તમારે જે કામ કરવું હોય એની અંદર, મેન્ટેનન્સ કે રિફ્યુલિંગ કે જે બી કરવું હોય, એ બધું તમે ડ્રાય અને વેટ ડોકમાં કરી શકો. ધ ડિઝાઇન, પોર્ટની ડિઝાઇન કઈ રીતના કરવાની? ધ ડિઝાઇન ઓફ અ પોર્ટ શુડ બી મેડ વાઇલ કીપિંગ ઇન માઇન્ડ ધ ફોલોઈંગ રિક્વાયરમેન્ટ. આ જનરલ આન્સર પણ આવા ઇન્ટરવ્યુમાં જરૂર પડે. ધ એન્ટ્રન્સ ચેનલ શુડ બી સચ દેટ ધ શિપ્સ કેન કમ ઇન ગો, મતલબ સીધી જ વસ્તુ હોય, અંદર ને બહાર ઇઝીલી આવી શકે. ધ શિપ શુડ બી એબલ ટુ ટર્ન ઇન ધ બેઝિન ઇટ સેલ્ફ, પોતાની રીતે એકદમ ઇઝી વેમાં એન્ટ્રી લઈ શકે, ટર્ન લઈ શકે. બરાબર, ટર્ન શાર્પ ના હોવો જોઈએ બહુ, બીજું કંઈ નહીં. ધ અલાઇનમેન્ટ્સ ઓફ ક્વે જોઈએ, ક્વે શું છે એ જોઈએ. દેટ ધ શિપ્સ કેન કમ અલોંગ સાઇડ ઇઝીલી ઇવન વેન ધેર ઇઝ એન ઓનશોર વિન્ડ, મતલબ પવન કે બહુ વધારો હોય તો ઇઝીલી એન્ટ્રી લઈ શકે. ક્વે શું છે જોઈએ. ઇટ શુડ બી સેન્ટ્રલી સિચ્યુએટેડ ફોર ધ હિન્ટરલેન્ડ. બરાબર, મતલબ એવું કોમ્યુનિકેશન ઇઝીલી થઈ શકે ત્યાંથી, એવો પાર્ટ હોવો જોઈએ કે ત્યાંથી તમારે સામાન મોકલવો કે લાવવો હોય તો ઇઝીલી થઈ શકે, જેના કારણે તમે ઇકોનોમી સાચવી શકો. એ તો તમારો પ્રશ્ન છે જ કે સૌથી મોટો દરિયાકાંઠો
ગુજરાતનો છે, 1600 કિલોમીટર નાનપણથી ભણતા આવ્યા છો, બરાબર. પણ એક વસ્તુ જો મગજમાં, એ મારા મગજમાં નીકળી ગઈ હતી, જાતે સર્ચ કરી લેજો, કે ઇન્ડિયાના દરિયાકાંઠો ભૂગોળનો ક્વેશ્ચન હે, તમને ખબર જ હશે કેટલા કેટલા સ્ટેટને ટચ થાય. અને ગુજરાતનો કેટલા ડિસ્ટ્રિક્ટને, એમ તો તમે મેપ યાદ કરો તો યાદ આવી જ જાય, ગોખવાની વસ્તુ નથી, એક્ઝેક્ટ આંકડાની જરૂર નથી, પણ તો બી આ તો ખબર હોય તો સારું, બરાબર. નીચેની બાજુ તમને ખબર પડે કે ગીર સોમનાથ છેક આ બાજુ કચ્છ, બરાબર. કચ્છ આવે, પછી ગીર સોમનાથ આવે, જૂનાગઢ આવે, અમરેલી આવે, સુરત આવે, ભરૂચ આવે, પોરબંદર આવે, જામનગર આવે, ભાવનગર આવે. તમે એમ જેમ જેમ પોર્ટ યાદ કરતા જાઓ ને એમ યાદ આવતું જાય. દ્વારકા આવે, બરોબર. 1600 સૌથી મોટું, અને મેક્સિમમ થી મેક્સિમમ સૌથી સસ્તું જે પડતું હોય ટ્રાન્સપોર્ટેશન તો એ દરિયાવાળું છે. બને એટલું દરિયાવાળું ટ્રાન્સપોર્ટેશન થાય ને એટલું ઇઝી પડે. હા, સ્લો છે સૌથી, પણ મેક્સિમમ મેક્સિમમ ટ્રાન્સપોર્ટેશન કોઈ બી ગુડ્સ નું કરવું હોય તો દરિયા થ્રુ જ થાય છે, બરોબર. કેમ કે સૌથી સસ્તું પડે એટલા માટે. ઇટ શુડ ગેટ ગુડ ટોનેજ, મતલબ એટલું જ કે ગુડ ટોનેજ નો મતલબ એટલું, જો લખ્યું છે એક્ઝામ્પલ, ચાર્જ પર ટન ઓફ કાર્ગો હેન્ડલ બાય ઇટ, મતલબ સિમ્પલ વસ્તુ છે કે ટન માટે, હવે તમારે સામાન ધારો કે એક્સપોર્ટ કરવો છે, ધારો કે અતુલભાઈને ચાઇનામાં સામાન એક્સપોર્ટ કરવો છે, તો એના માટે એ એવું જ પોર્ટ ગોતશે ને કે જ્યાંથી એમને ઓછા ખર્ચે એમનું શિપ બહાર જાય, બરાબર. મતલબ ગુડ ટનેજ હોવું જોઈએ, ચાર્જ પર ટન ઓછો હોવો જોઈએ. ઇટ શુડ હેવ ગુડ કમ્યુનિકેશન વિથ ધ રેસ્ટ ઓફ કન્ટ્રી. સીધી વસ્તુ છે કે તમે દરિયાકાંઠે કોઈ વસ્તુ ઉતારી તો ત્યાંથી એરું બાય રોડ ઇઝી વેમાં તમારે ક્યાંય ટ્રાન્સપોર્ટ કરવું હોય તો કરી શકો, મતલબ નજીકમાં રોડ કનેક્શન સારું હોવું જોઈએ, અને મેઇન રેલ કનેક્શન સૌથી સારું હોવું જોઈએ, કેમ કે પછીનું કમ્યુનિકેશન ટ્રેન દ્વારા જ થશે, મેઇનલી ટ્રેન દ્વારા. ઇટ શુડ બી પોપ્યુલસ, ઇટ શુડ બી એડવાન્સ ઇન કલ્ચર ટ્રેડ, ચલો એ તો ઠીક વસ્તુ હે. ઇટ શુડ બી અ પ્લેસ ઓફ ડિફેન્સ એન્ડ ફોર રિઝિસ્ટિંગ ધ સી બોર્ન ઇન્વેઝન, મતલબ ડિફેન્સ નો બી મેક્સિમમ થી મેક્સિમમ સામાન પોર્ટ દ્વારા જઈ શકે એવો પ્રયત્ન હોવો જોઈએ. ઇટ શુડ બી કમાન્ડ વેલ્યુએબલ એન્ડ એક્સટેન્સિવ ટ્રેડ, ચલો ઠીક વસ્તુ છે. ઇટ શુડ બી કેપેબલ ઓફ ઇઝી સ્મૂથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, એટલે આ બધી વસ્તુ એ જ છે, એટલું જીટીયુમાં પેપર ભરવા વાળી વાત છે, પણ આ શબ્દો તમારા મગજમાં વોકેબ આવવું જોઈએ એટ અ ટાઈમ, કે ઇકોનોમિક ડેવલપમેન્ટ, બરાબર, ઇઝી વેમાં થાય, જલ્દી થાય. ઇટ શુડ એફોર્ડ શેલ્ટર ટુ ઓલ શિપ, બરાબર. સીધી વસ્તુ છે કે તમારું બોટ એટલી સાઇઝનું હોવું જોઈએ કે ત્યાં તમે કોઈ બી શિપને આશરો આપી શકો, બરાબર. શિપનું કોઈ બી જાતની ટ્રીટમેન્ટ કરી શકો, શિપને કોઈ બી જાતની તકલીફ પડે મેન્ટેન મેન્ટેન કરવું હોય તો કરી શકો, અને એને ધારો કે રોકાવવું પડે થોડાક ટાઈમ માટે તો એને રોકાવા માટે પણ તમારા જોડે જગ્યા હોવી જોઈએ. એવું ના થાય, સિમ્પલ વસ્તુ કે આપણે ઘણી વાર નહીં જોતા એરપોર્ટ ઉપર, આપણે એરપોર્ટના મૂવી જોયેલા, આના મૂવી બહુ નહીં જોયેલા, કે એરપોર્ટ ઉપર કોઈ આપણે ના પાડવું પડે કે ના કે હાલ જગ્યા નથી, હાલ રનવે ખાલી નથી, જે બી છે કે હાલ હાલ એન્ટ્રી ના લેતા, મતલબ એવું ના હોવું જોઈએ, બરાબર, જગ્યા હોવી જોઈએ. ઇટ શુડ પ્રોવાઈડ ધ મેક્સિમમ ફેસિલિટી ટુ ઓલ ધ વિઝિટિંગ શિપ, ઇન્કલુડિંગ ધ સર્વિસિંગ ઓફ શિપ, એ જ વાત કરી ને, મતલબ શિપ માટે એટલીસ્ટ જગ્યા અવેલેબલ હોવી જોઈએ. જો હવે આ ડ્રોઈંગની અંદર તમારું અતુલનું ડ્રોઈંગ છે, પણ બહુ સારું ડ્રોઈંગ છે, લગભગ ઓલમોસ્ટ વસ્તુનો ખ્યાલ આવી જાય છે આના ઉપરથી, બરાબર. દેખાય છે આ ટર્મિનલ બિલ્ડિંગ કોઈ પૂછતું હતું, પણ ટર્મિનલ બિલ્ડિંગ નો મતલબ સિમ્પલ વસ્તુ છે માર ભાઈ, તમારે ટિકિટ બિકિટ તો લેવી પડે ને, એક ટાઈમનું ટર્મિનલ બિલ્ડિંગ એટલે કોઈ બી હોય, તમે આપણે એમ કહો કે એરપોર્ટ જઈએ છીએ તો એરપોર્ટ ઉપર આખી ટિકિટિંગની પ્રોસેસ કે જે બી બધું થાય એ તો ટર્મિનલ બિલ્ડિંગમાં જ થાય ને, બરાબર. તમારે બેસવું પડે, વેઇટ કરવું પડે, તો એ બધી વસ્તુ ટર્મિનલ બિલ્ડિંગમાં. હવે લાઈક તમારે શું કહેવાય, કોલસો લેવા, કોલસોને તમારે ટાઈમ લેવો પડે કે તમારું શિપ કેટલા વાગે જશે અને કાર્ગો કેટલા વાગે ઉતરશે, તો એ આખો વ્યવહાર નહીં બધું થાય ટર્મિનલ બિલ્ડિંગમાં, એક ટાઈપની ઓફિસ છે, બરાબર. વર્કશોપ એટલે સિમ્પલ વસ્તુ, એક ટાઈપનું ગેરેજ માટેનું કંઈક કામ. ડ્રાય ડોક એટલે પાણી વગરના વિસ્તારમાં પ્રોપર એને મેન્ટેનન્સ કરવું હોય
બરાબર, તમારે શિપને ચેક કરવું હોય, સર્વિસ કરવી હોય, એ ડ્રાય ડોક ને જે વેટ ડોક, વેટ ડોકમાં શું કરશે, પાણીનું લેવલ મેન્ટેન રાખશે. દરિયાની અંદર તો કેવું પાણીનું લેવલ મેન્ટેન ના હોય, ઉપર નીચે થાય, પણ વેટ ડોકમાં શું કે પાણીનું, એટલે અહીંયા લોક ગેટ હોય, અહીંયા લોક ગેટનું એરેન્જમેન્ટ રાખવું પડે. એ લોક ગેટના કારણે પાણી ડ્રાય ડોકમાં લોક ગેટની જરૂર ના પડે, પણ વેટ ડોકમાં પડે, કેમ કે પાણીનું લેવલ તમારે મેન્ટેન રાખવાનું. કેમ કે વોટર ટેબલ મેન્ટેન હશે તો જ તમે વેટ ડોકમાં કામ કરી શકો. અને તમે કહો શું કામ વેટ ડોક ડ્રાય ડોકમાં કામ ના થાય? અમુક શિપ એવા હોય, અમુક મેન્ટેનન્સ એવું હોય, અમુક સર્વિસ એવી હોય કે જેના માટે વોટર ટેબલ જરૂરી હોય કમ્પલસરી, તો તમે ડ્રાફ્ટ ચેક કરી શકો, તો તમારે કંઈક બીજું કામ કરવું, પાણી રિલેટેડ કામ કરવું કરી શકો. કેમ કે એને મૂળ તો છેલ્લે તો કામ પાણીમાં જ કરવાનું છે. બરાબર, આ પિયર બનાવ્યા, પિયર એટલે કીધું ને બ્રિજ જ છે, બીજું કંઈ નહીં. એને પરપેન્ડિકુલર આમ બનાવી દીધું તો એ જેટી થઈ ગઈ, એની બે બાજુ એની શિપ ઊભા રહી શકે. આ કે છે અને વાર્ફ છે, જોઈએ શું છે. લેન્ડ થી કનેક્ટેડ છે, પેરેલલ છે, કે અને વાર્ફ લેન્ડ થી કનેક્ટેડ અને પેરેલલ છે. બરાબર, એની એક જ બાજુ આઈને શિપ ઊભું રહી શકે, એની એક જ બાજુ આઈને શિપ ઊભું રહી શકે, પણ ફાયદો તમને જમીનનો ફાયદો મળે, જમીનનો ફાયદો મળે. ડાયરેક્ટ લેન્ડ ઉપર તમારે ઉતારવું હોય તો ઉતારી શકો એ વસ્તુને. આ સેલ્ટર્ડ બેઝિન, ટર્નિંગ બેઝિન. બરાબર, સેલ્ટર્ડ એટલે તમારે આ આખું સેલ્ટર્ડ બેઝિન થયું. બ્રેક વોટર, જો બે બાજુ બ્રેક વોટર. પર્પઝ શું કે અહીંયાથી કોઈ વેવ્સ ના આવી શકે, વેવ્સ ના આવી શકે, વેવને રોકવા માટે. બરાબર, પછી એન્ટ્રન્સ ચેનલ આવી ગઈ. જેટી જરૂરી નહીં કે અહીંયા જ બનાવી, જેટી છે કે અહીંયા જ બનાવતા હોય છે, જેટી એટલી બહાર બનાવતા જ નથી. આ લોકોએ ભલે એન્ટ્રન્સ ચેનલમાં જેટી બતાવી હોય, પણ જેટી જનરલી એટલી દૂર નથી બતાવતા, જનરલી આ ટાઈપનું હોય. જો આ બ્રેક વોટર, એન્ટ્રન્સ ચેનલ બી દેખાય, બ્રેક વોટર બી દેખાય. ધીસ ઇઝ ધ વોટર એરિયા થ્રુ વિથ ધ શિપ એન્ટર ધ હાર્બર. એક એવો એરિયા કે જ્યાંથી શિપ એન્ટ્રી લઈ રહ્યું છે. વોટર એરિયા ફ્રોમ વિથ શિપ એન્ટર ઇન ધ હાર્બર. જેટી પેરેલ રહે કે પરપેન્ડિક્યુલર રહે? જેટી પરપેન્ડિક્યુલર રહે. ઇનસાઇડ ઓર આઉટસાઇડ હાર્બર બંને સાઈડ હોઈ શકે, જેટી બંને સાઈડ હોઈ શકે, પણ તને જેટલી બી જગ્યાએ જોવા મળશે બધી ઇનસાઇડ જોવા મળશે. આઉટસાઇડ મેં ક્યાંય નહીં જોઈ. મેં જોયા ઘણા બધા હારા એવા પોર્ટ જોયા, દહેજ વાળું જોયું, ભાવનગર વાળું જોયું, ભરૂચ વાળું જોયું, બરાબર, ઘણી જેટી જોઈ, પણ મેં તો આઉટસાઇડ જોઈ નહીં. ઠીક છે, વોટ. બરાબર, પછી પેલું રોરો ફેરી જોઈ લેજો, હાલ શું ભાવ ચાલે છે ને એ જીએમએ ની વેબસાઇટ ઉપર જોવા મળશે એમ તો. બરાબર, પહેલા હતી ભાવ શું કહેવાય, ઘોઘા થી દહેજ. અમે ગયા હતા એ વખતે દહેજમાં સ્ટાર્ટ થઈ હતી. બરાબર, પણ દહેજમાં ઇશ્યુ આવ્યો, ડ્રાફ્ટ પ્રોપર ના મળ્યો, પાણીની ડેપ પ્રોપર ના મળી, ભૂલ કહેવાય, સર્વે પહેલા પ્રોપર થવો જોઈતો હતો. બરાબર, કહેવાનું ચોખ્ખું કહેવાનું પૂછે તો, એટલા માટે પછી હજીરા શિફ્ટ કરવી પડી, એટલે હાલ હજીરા અને ઘોઘા વચ્ચે ચાલે છે. બરાબર, એટલે ભાવ જોઈ લેજો એકવાર. વોટર એરિયા ફ્રોમ વિચ શિપ્સ એન્ટર ઇન ધ હાર્બર, મતલબ ઇઝીલી એન્ટ્રી લઈ શકે. પછી આપ્યું હોય કેટલી વિડ્થ એ યાદ રાખવાની જરૂર નહીં, કે નાના હાર્બર હોય તો આટલા ફૂટ, આટલા હોય તો આટલા ફૂટ, એવું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, આ બ્રેક વોટર જે તમને આ સ્ટ્રક્ચર દેખાડ્યું એ બ્રેક વોટર, સિમ્પલ વસ્તુ, બ્રેક વોટર તો જોઈએ જ ને. પ્રોટેક્ટિવ બેરિયર મેડ અપ ઓફ કોન્ક્રીટ ઓર કોર્સ રબલ મેસનરી. આમાં કોર્સ રબલ નું દેખાય છે. બરોબર, ફ્રોમ સો ટુવર્ડ્સ ધ સી ટુ એન્ક્લોઝ હાર્બર, એક ટાઈપનું બંધ કરનાર છે. જેવી રીતના આપણે ટર્બાઇનમાં પેલું કેવું ઉપરથી બંધ નહીં કરી નાખતા કેસિંગ દ્વારા. બરોબર, ઇન ટુ કીપ હાર્બર વોટર અનડિસ્ટર્બ, અંદરનું પાણી ડિસ્ટર્બ ના થાય, મતલબ અંદરની બાજુ વેવ્સ બહુ ના આવે, એના માટે થઈ અને આપણે બ્રેક વોટર બનાવીએ છીએ. એક ટાઈપની પ્રોટેક્ટિવ દિવાલ છે, બીજું કઈ નહીં. પછી ટર્નિંગ બેઝિન. બરાબર, ટર્નિંગ બેઝિન એટલે જ વાત કરી, ઇઝીલી ટર્નની વાત કરી. ઇટ ઇઝ વોટર એરિયા વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર મેન્યુઅરિંગ ધ શિપ આફ્ટર એન્ટરિંગ ટુ ધ હાર્બર, એન્ડ ઇટ ઇઝ લાર્જ ઇનફ ટુ પરમિટ ફ્રી ટર્નિંગ. મતલબ આ ડેફિનેશનમાં કંઈ નથી. ટર્નિંગ બેઝિન પૂછે એટલે આપણે કોમ્પોનન્ટ કીધું ને, ટર્નિંગ બેઝિનનો ક્વેશ્ચન એવી ના પૂછીએ. સેલ્ટર્ડ બેઝિન એટલે વચ્ચેનો આખે આખો એરિયા જે બ્રેક વોટર થી
સચવાયેલો છે, વચ્ચેનો આખે આખો એરિયા ક્વાર્ફ પે ગણો કે વાર્ફ ગણો કે જેટી ગણો કે પિયર ગણો, એ આખે આખો સેલ્ટર્ડ બેઝિનમાં આવે, જ્યાં સીપને આશરો મળે છે, સીપનું ઘર છે. બરોબર, જેવી રીતના આપણે ઘરમાં કેવું પાર્કિંગ હોય બરોબર ગાડી માટે, એ રીતે એનું પાર્કિંગ છે આ પિયર. બરોબર, ઇટ ઇઝ અ સોલિડ પ્લેટફોર્મ એટ વિચ બર્થિંગ ઓફ સીપ, બર્થિંગ ઓફ બર્થનો મતલબ સીપ આઈને ઉભું રહેશે, ઓન બોથ ધ સાઇડ્સ આર પોસિબલ. બરોબર, બંને સાઈડ આને ઉભું રહી શકે. બરોબર, આની અંદર સૌથી અગત્યનું પાઇલની ડેપ્થ હોય છે. બરોબર, તમે આને કેવું કે જમીનમાં જ્યારે ઉતારતા હોઈએ પિયર, બરોબર આને પિયરને મતલબ પાઇલને, આ આખું સ્ટ્રક્ચર પિયર કહેવાય. અહીંયા પિયર એટલે એવું નથી કે તમે પેલું પાઇલને પિયર ભણો છો, એ રીતનું પિયર નહીં, આ પિયર એટલે આખું સ્ટ્રક્ચર છે. બરોબર, એટલે આની અંદર જનરલી કેવું હોય કે સિમ્પલ વસ્તુ કે તમે દરિયાને પરપેન્ડિક્યુલર બનાવ્યું, તો એમાં કેવું હોય, આ લોકો બુકની અંદર આપણે ભણીએ ને એટલે આને પિયર કહેતા હોય છે, પણ તમે ક્યાંય સાઇટ ઉપર જશો ને તો પિયર શબ્દ બોલતા જ નથી એ લોકો. દરિયાની અંદર આ ટાઈપનું જે સ્ટ્રક્ચર બનાવો ને એને જેટી શબ્દ જ બોલે છે. બુકવાળા એવું કહે છે કે આ લેન્ડ, આ દરિયો, આ બાજુ પાણી, તો અહીંયા આ ટાઈપનું સ્ટ્રક્ચર બનાવો ને એને જેટી જ કહે છે. બુકવાળા આને પિયર કહે અને આને જેટી કહે, પણ ખરેખર જેટી અને પિયર કઈ અલગ છે જ નહીં, એનું આખું બાંધકામ, એની આખી ડિઝાઇન બધું સેમ હોય. બરાબર, લાઈક હમણાં અમે વચ્ચે એક જીટી બનાવી હતી, એ આ ટાઈપની જીટી હતી, આના માટે હતી. પર્પઝ હતો આપણે હર્યું, જે આ નર્મદાની પરિક્રમા કરતા હોય છે એ લોકો, કંઈક છેલ્લે પૂજા કરવા આવતા હોય છે, ભૂલી ગયું. બરાબર, તો એ લોકોને પૂજા કરવા આવવું હોય તો સિમ્પલ વસ્તુ કે જેમ પેલા પાણીમાં ચાલતા ચાલતા જવું પડે, પછી તકલીફ પડે, તો એટલા માટે જીટી બનાવી. પછી ત્યાંથી અહીંયાથી સીપ આવે, નાના નાના ઓડકા, સીપ દ્વારા એરિયા જમીન ઉપર આની ઉપર આવી જાય અને અહીંયાથી આના ઉપર આવી જાય લેન્ડ ઉપર ને. બરાબર, બાકી પાણીમાં એમને કેમ કે ઉંમર લાયક હોય એટલે બહુ તકલીફ પડતી હતી, તો આની અંદર શિપમાં ઓડકામાં બેસી સામેના કિનારે જ્યાં જવું હોય ત્યાં જઈ, બરોબર, જે પૂજા પૂજા કરવાની હોય પાછો ઓડકામાં ઓડકામાં આવી જાય એના પર્પઝ. પણ આ જે સ્ટ્રક્ચર તમને દેખાણું, બરોબર, એ જેટી જ છે, એટલે પિયર ને જેટીમાં એવો કોઈ ફરક નથી. બરોબર, કઈ રીતના ડિઝાઇન થાય, તો ગેન્ટ્રી ગર્ડલ, ગેન્ટ્રી ગર્ડલ એટલે કઈ રીતના વર્ક કરે તમને ખબર જ છે. ધારો કે એક પિયર, ધારો કે આ બીજું પિયર, ધારો કે આ ત્રીજું પિયર, એલિવેશન બતાવું છું સામેનો ફ્રન્ટ વ્યૂ, આના ઉપર આ ગેન્ટ્રી ગર્ડલ છે. બરોબર, ગેન્ટ્રી ગર્ડલ તમને ખબર છે હોરિઝોન્ટલ વર્ટિકલ ત્રણે ત્રણ ડાયરેક્શનમાં કામ કરી. બરોબર, એટલે ધારો કે સિમ્પલ વસ્તુ છે કે એને જે બી કામ કરવાનું છે, ધારો કે આના ઉપર બે પગ અહીંયા સેટ કરી નાખ્યા અને આનું કામ કરવું હતું એ કરી નાખ્યું, પછી એ રીતે એ આગળ જાય તો ત્યારે બે આ બે પગ અહીંયા આવી જાય અને આગળનું કામ કરવું હોય તો કરી. અને કમ્પલસરી આ જે કહેવાય સ્લેબ, એ સ્લેબમાં અહીંયા વચ્ચે વચ્ચે હોલ હશે. હોલ શાના માટે, કે પેલું પાણીનું પ્રેશર નીચેથી આવે, આ પાણી ધારો કે અહીંયાથી નીચેથી અથડાય તો પોર વોટર પ્રેશર જનરેટ ના થાય ને તૂટી ના જાય, એટલા માટે વોટર પ્રેશર રિલીઝ થાય એટલા માટે વચ્ચે જગ્યા હોય. બરાબર, એટલી તો ખબર પડે ને, બ્રિજમાં હોય એ તો. પછી કામ એરિયા ટ્રીમીથી કરતા હોય છે અને વર્કેબિલિટી વધારે રાખવી પડે અહીંયા. બરાબર, વર્કેબિલિટી વધારે રાખવી પડે. પછી બીજી વસ્તુ શું હોય આમાં ધ્યાન રાખવા જેવી, તમને આમાં ડેપ્થ નહીં પૂછે એરિયા. બાકી જો કોઈનો ફેવરેટ સબ્જેક્ટ ભૂગોળ હોય તો થોડુંક ટાઈડ વાંચી લેજો, મેં હાલ લીધું નહીં ટાઈડનું મટીરિયલ. ભૂગોળ ઇન્ટરેસ્ટિંગ હોય તો એમ, બરાબર, અલગ અલગ ટાઈપની ટાઈડ આવે, એ ટાઈડ ઉપરથી પાઇલની ડેપ્થ નક્કી થાય, કટ ઓફ ડેપ્થ નક્કી થાય. બરાબર, આ કેટલી ઊંચાઈ, કેમ કે અહીંયા તમને પાણીની અંદર આટલી જ પાઇલ દેખાશે, જ્યારે અહીંયા આટલી પાઇલ દેખાશે. બરાબર, આખી લેવલમાં જ રાખવી પડે તમારે તો, પણ એરી જમીનની અંદર કેટલી ઉતરવી એ ટાઈડ ઉપરથી નક્કી થાય, ટાઈડ અને ત્યાંની સોઇલની કન્ડિશન. બીજું તો આની અંદર મેઇન છે નહીં કઈ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર આ જ છે. અરે પર્ટિક્યુલર આની હેવી ડિઝાઇન તરફ જવું હોય તો ત્યારે તમારે આખું સમજાવવું પડે, પણ તમને પૂછે નહીં. જો જીએમઈમાં નોકરી કરી હોય તો પૂછે, મેઇન બીમ આવે, સેકન્ડરી બીમ આવે, કટ ઓફ ડેપ્થ આવે, પાઇલ ડેપ્થ આવે. પાઇલ જમીનમાં ઉતરતા હોય છે ત્યારે શું કરે આ લોકો, પહેલા સિમ્પલ વસ્તુ કે પેલું ઓગર ટાઈપનું એક મશીન આવે, એનાથી પહેલા બોરિંગ કરે, બોરિંગ કરે એટલે એટલી સોઇલ બહાર લઈ લે,
સોઇલ બાર લઈ લે એટલે એની અંદર પાણી આવી જાય. તો ધારો કે 30 મીટરની પાઇલ છે તો એની અંદર પાણી આવી ગયું, તો અંદર આર્યા શું કરે, બેન્ટોનાઇટ વાળું પાણી મિક્સ કરે. હવે તો પોલિમર વાળું મિક્સ કરતા હોય છે, પણ બેન્ટોનાઇટ વાળું પાણી મિક્સ કરે. તો બેન્ટોનાઇટ વાળું પાણી મિક્સ કરે, એનાથી શું થાય કે સોઇલને સ્ટેબિલિટી મળે. એટલે નહીતર તો શું થાય કે સોઇલ નજીક આવી જાય તો પાછી તકલીફ પડી જાય ને, વરે પાછું તમારે એ જ થાય કે તમે બોરિંગ કરતા જ જાઓ. બરાબર, એટલે થોડાક ટાઈમ માટે જ એરિયો આવી ગયું, પછી આપણે ટ્રીમેથી જેમ જેમ કોન્ક્રીટ નીચે ઉતારતા જઈએ, પણ એની પહેલાં શું કરે અરે, થોડુંક કેસિંગ ઉતારે, થોડુંક નીચેની બાજુ કેસિંગ ઉતારે, આખામાં ના ઉતારે. પણ ધારો કે 30 મીટરની પાઇલ હોય ને તો 10-1 મીટરના છેલ્લા બોટમ ભાગમાં કેસિંગ ઉતારે. કેસિંગ એટલે એક ટાઈપની લોખંડની જાળી, બીજું કંઈ નહીં. એની ઉપર છેક ઉપર કેસિંગ ના હોય, પણ નીચે થોડુંક કેસિંગ રાખે. પછી યાર કોન્ક્રીટ જેમ જેમ ફિલ કરતા જાય હાઈ વર્કેબિલિટી વાળું ટ્રીમી દ્વારા, એટલે જે ધીમે 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 પેલું એક એક રાઉન્ડ ઉપર ખેંચતા જાય ખેંચતા જાય, એટલે ધીમે ધીમે ભરતા જાય ભરતા જાય. જે વખતે ઉપરથી કોન્ક્રીટ ઢોળાય બરાબર, એ વખતે એ રેક કામ કરી દે બંધ. એટલે આ રીતની સિસ્ટમ કરતા હોય છે. હવે હાલમાં ક્યાંય જીટીનું કામ ચાલતું હોય તો જોવા મળે એ રહ્યું. જો વાર્ફની વાત કરીએ, ઇટ ઇઝ અ ડોકિંગ પ્લેટફોર્મ કન્સ્ટ્રક્ટેડ પેરેલલ ટુ શોર લાઇન, પ્રોવાઇડિંગ બર્થિંગ ફેસિલિટી ઓન વન સાઇડ ઓનલી. આપણે જોયું તો ડ્રોઈંગમાં સિંગલ સાઇડ હતું, મતલબ એક જ બાજુ તમને પ્લેટફોર્મ મળે આના. બરાબર, અને ક્વેમાં શું છે, ઇટ ઇઝ ઓલ્સો ડોક પેરેલલ ટુ ધ શોર વિચ ઇઝ સોલિડ સ્ટ્રક્ચર પ્રોવાઇડિંગ બર્થિંગ ઓન વન સાઇડ એન્ડ રિટેનિંગ ધ અર્થ ઓન ધ અધર. આર્યા શું છે, વાર્ફમાં અર્થનું નહીં લખતા બીજી બાજુ, પણ ક્વેમાં લખે, મતલબ ક્વે એકદમ અડાડી દીધું. ક્વેમાં એક બાજુ જમીન છે અને એક બાજુ તમારું શું કહેવાય કે પાણી છે. જ્યારે વાર્ફની અંદર શું કહે છે કે બંને બાજુ છે તો પાણી જ. બરોબર, પણ એને મતલબ જો તમે જોયું હોય ડ્રોઈંગમાં, વાર્ફ અને જમીન વચ્ચે સ્લાઇડ જગ્યા હતી, દેખાય દેખાતી હોય, જ્યારે ક્વે એકદમ અડાડી દીધું. બરોબર, પણ બંનેનો ફાયદો જોવા જઈએ તો બંનેમાં એટલું જ છે કે એક જ બાજુ તમારું બર્થિંગ થઈ શકે, શિપ એક જ બાજુ આવી શકે. બરોબર, સિમ્પલ વસ્તુ છે, શિપ એકદમ અડાડીને મૂકવું હોય તો વસ્તુ કરે ખરી. જનરલી એવા શિપ કે જેને સેલ્ટર્ડ વધારે થવાનું હોય, અને જેટી જોડે એવા શિપ આવશે કે જેને આઈ આઈને તરત નીકળી જવાનું હોય, કાર્ગો ઉતાર્યો ને ચલો રવાના, કાર્ગો ઉતાર્યો ને ચલો રવાના. બરોબર, ભાઈ દહેજ વાળું ડ્રોઈંગ બી કહું તમને હમણાં, એક જ મિનિટ. એમાં કઈ ટાઈપનું હોય છે, અરે રૂરો ફેરીની વાત કરીએ તો જો સાંભળી લીધો. જો રૂરો ફેરી વસ્તુ કેવી છે, આપણે અહીંયા તો ચલો હજી ચાલુ જ થઈ છે, બાકી ઘણી જગ્યાએ તો વર્ષોથી ચાલે જ છે. બરાબર, કોઈ બી જગ્યાએ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ શિપ મોકલવું હોય કે કઈ બી મોકલવું હોય દરિયામાં, તો સિમ્પલ વસ્તુ એ સૌથી અગત્યનો સર્વે તમારે પાણીનો સર્વે કરાવવો પડે, સાઉન્ડિંગ દ્વારા કે પાણીની કેટલી ડેપ્થ મળે છે, સૌથી અગત્યનો સર્વે. બરાબર, એમાં કંઈ હોતું નથી, અમે પોતે જ તમારે હોડકું લઈને નીકળી જ પડવાનું. બરાબર, તમારી જોડે ઇક્વિપમેન્ટ હોય રોડ જમીનમાં જવા દેવાનો. બરાબર, એટલે એ પ્રમાણે તમને પાણીની ડેપ્થનો આઈડિયા આવી જાય. બરાબર, ત્યાં કેમ કે સૌથી અગત્યનું એ જોઈએ, કેમ કે શિપ માટે સૌથી અગત્યનો ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટ જ નહીં મળે તો બુએન્સી ફોર્સ દ્વારા કે કોઈ રીતે વર્ક કરી જ નહીં શકે, એને પ્રોપર બુએન્સી તો જોઈએ ને. બરાબર, હવે રોરો ફેરીનો કોન્સેપ્ટ કેવો છે કે સિમ્પલ વસ્તુ છે કે તમે એ તો ખબર જ છે કે વિહિકલ કે માણસને ટ્રાવેલ કરવું હોય તો તમે એના દ્વારા કરી શકો છો, આખે આખા વિહિકલના વિહિકલ અને માણસ દ્વારા ગાડી સાથે જ. બરાબર, તો સિમ્પલ વસ્તુ છે કે આ લાઈક ધારો કે દહેજ છે, આ લેન્ડ પોર્શન અને આ પાણીનો પોર્શન. શિપ ધારો કે આવ્યું, ચલો જે બી હતું એન્ટ્રન્સ ચેનલ દ્વારા એન્ટ્રી લીધી, બ્રેક વોટર હતું, બધું જ હતું. બરાબર, પણ હવે તમારે કાર્ગો બાર્ગો બધું ઉતારવું હોય તો કઈ ટાઈપનું એરેન્જમેન્ટ બનાવ્યું, પોન્ટૂન બનાવ્યું. પોન્ટૂન એટલે તરતો સ્લેબ, ઉપરથી આવું દેખાય, સામેથી જોશો તો આવું દેખાશે, આટલો ભાગ પાણીમાં ડૂબતો રાખે, ડૂબતો રાખે, બુયન્સી ફોર્સ ઉપર વર્ક કરે, એટલે અંદરથી હોલો બી રાખી શકે, કાં તો એકદમ લાઇટ વેટ એગ્રીગેટ યુઝ કરી શકે. બરાબર, કમ્પલસરી ગમે તેટલું થાય બુયન્સી ફોર્સ ગ્રેટર દેન વેઇટ હોવું જરૂરી છે, તો જ આ તરશે, બાકી ડૂબી જશે. બરાબર, એટલે અહીંયા આની ઉપર આવ્યું. હવે આની ઉપર એક લિંક સ્પાન બનાવે. લિંક સ્પાનનો મતલબ બરાબર, એ લિંક સ્પાન ને પછી અહીંયા એપ્રોચ આવી જાય છેલ્લો, એપ્રોચ ઉપરથી એ લેન્ડ ઉપર આવી જાય.
લિંક આ પોન્ટૂનમાં કેવું કે બે બાજુ કે ચાર બાજુ આ રીતના પાઇલ બનાવી દે, વર્ટિકલ પાઇલ, અને પાઇલ એવી કે જેનાથી પોન્ટૂન આગળ પાછળ ના થાય પણ ઉપર નીચે થઈ શકે પાણીમાં, કેમ કે રાતે પાણી ઉપર આવશે એટલે ઉપર આવી જશે, રાતે પાણી નીચે, સવારે પાણી નીચે જશે એટલે નીચે જતું રહેશે, બરાબર, એટલે એકદમ પાણીની કોઈ છેક નીચે નહીં જતું રહે. એટલે તમારે આ જે લિંક સ્પાન દેખાય, તમને હાલ ઉપરથી પ્લાન ડ્રોઈંગ બતાવ્યું, બાકી તમારે પોન્ટૂન ઉપર આ રીતે રેસ્ટ કરે, એક ટાઈપનો રોડ જ છે, બીજું કંઈ નહીં. જ્યારે પોન્ટૂન ઉપર જાય ત્યારે રસ્તો આમ થઈ જશે, ત્યારે પોન્ટૂન નીચે જાય ત્યારે રસ્તો આમ થઈ જશે, એક ટાઈપનો હિન્જ સપોર્ટ છે અહીંયા, બરાબર, એ રીતના વર્ક કરે. બરાબર, થઈ ગયું તમારું આખે આખું રોરો ફેરી બની ગઈ. આ એક બાજુ નહીં, એવું નહીં, એવું ઘોઘા બાજુ કરી નાખે, સમજાણું ને, બુએન્સી ફોર્સ વાળું. જો દેખાણું આ લોકોએ જીટી નો કઈ રીતના બતાવી, મેં કીધું તે પ્રમાણે કર્યું ને, બાકી આખે આખી જીટી જ કહેવાય. આ લોકો પિયર આને કહે છે, બાકી જીટી આને કહે છે, પણ તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો તમે કહી શકો છો કે પિયર ને જીટી એક જ વસ્તુ છે. ઓકે, ડ્રાય ડોક, ઇટ ઇઝ અ ચેમ્બર પ્રોવાઇડેડ ફોર મેન્ટેનન્સ રિપેર, કીધું ને, મેન્ટેન રિપેર કન્સ્ટ્રક્શન કંઈ બી કરવું હોય તો તમારે સિમ્પલ વસ્તુ છે કે પ્રોપર ડ્રાય મેનેજમેન્ટ જોઈતું હોય આખે આખું, બરાબર, તો ડ્રાય ડોક કહીએ આપણે એને. અમે વચ્ચે હમણાં મગદલ લાગ્યો હતો, એમને એમ ડુમ્મસ ફરવા ગયો તો વચ્ચે મગદલ લાવ્યું, મેં ચલો જતા આવો, હાડું એન્ટ્રી લેતા લેતા માણસ થાકી જાય, એટલું ગંદુ લાગે તમને. પોટ પોટ તમને કોઈ દિવસ ચોખ્ખા જોવા મળે જ નહીં, એમ તમે ઇમેજિન કરતા હોય ને તો ઇમેજિન બહુ સારું કરતા જ નહીં કોઈ દિવસ, એરપોર્ટ જેવું ઇમેજિન ના કરી લેતા ભૂલથી. એક જાણે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય એની ટાઈપનું ઇમેજિન કરજો. એટલે ત્યાં ગયા ને, એટલે ત્યાં સીપ હતું અને સીપની અંદરથી કોલસો તો આખો બહાર કાઢી લીધો હતો એમણે ઓલરેડી, પણ એમણે ડ્રાય ડોકમાં લઈને મૂકેલું હતું, એટલે આખો કોલસો કાઢ્યો હોય એટલે આખું સીપ બહુ અલ્ટિમેટ લેવલનું ગંદુ થઈ ગયું હોય. હવે કઈ કે સીપ કોલસા માટે નહોતું વાપરવું ને, એમને કંઈક બીજા પર્પઝથી વાપરવું, એટલે આખું કોલસો કાઢ જેટલો ખૂણે ખૂણે ભરાઈ રહ્યો હોય તો એનું આખું મેન્ટેન સાફ બાફ કરી ક્લિનિંગ કરીને પાછું મોકલવાનું હતું, તો એનું કામ ચાલતું હતું, બરાબર. એટલે ડ્રાય ડોકમાં કન્સ્ટ્રક્શન બી કરી શકાય, પણ મેઇનલી મેન્ટેનન્સ ને રિપેર માટે વાપરે. કન્સ્ટ્રક્શન તો જનરલી ના કરે, કન્સ્ટ્રક્શન માટે અલગ જ પોર્ટ બનાવે આખે આખું, બરાબર, આ ટાઈપનું જ હતું, સેમ ટુ સેમ. તમે મગદલ્લા જશો ને જીવ એન્ટ્રી લેશો ને એટલે પહેલું તમને આવું જોવા મળશે, બરાબર, આખું પાછું, મતલબ એક ટાઈપનું સમજો કે આ સીપ જ છે, ક્લોઝ સીપ આ રીતનું, એની અંદર તમારું આર્યું આવી ગયું સીપ, બરાબર, અને એની અંદર હવે તમારે જે સાફ સફાઈ અંદર કરવી હોય, ઓઇલ ચેક કરવું હોય કે જે કરવું હોય બધું તમે કરી શકો. વેટ ડોક, જો નીચે પાણી દેખાશે, પેલી બાજુ લોક ગેટ અરેન્જમેન્ટ છે, ડ્યુ ટુ વેરિએશન ઇન ટાઇડલ લેવલ એન્ડ એન્ક્લોઝ બેઝિન ઇઝ પ્રોવાઇડેડ વેર નંબર ઓફ સીપ કેન બી બર્થ, ઇટ એઝ એન એન્ટ્રન્સ વિચ ઇઝ કંટ્રોલ બાય લોક ગેટ. લોક ગેટ એટલે એક ટાઈપનું મિકેનિકલ ડિવાઇસ છે કે જેનાથી તમે દરવાજા દ્વારા પાણીનું લેવલ મેન્ટેન કરી શકો છો. આપણે મેરીટાઈમ દિવસ કયો આવે, મેરીટાઈમ દિવસ કયો આવે, યાદ છે? વેબસાઇટ કીધું તું જોવાનું, ઓગણતીસ સપ્ટેમ્બર, એમ ઇન્ડિયન મેરીટાઈમ ડે 5 એપ્રિલ, જોઈ લેજો, લગભગ 1963 થી 63 કે 67 લખેલું જ છે એમાં. વર્લ્ડનું નહીં ખબર મને, ઇન્ડિયાનું ને ગુજરાતનું મેઇન પૂછતા હોય છે, સર્ચ કરી લેજો. તો બી ઇન્ડિયાનો કંઈક 4 સપ્ટેમ્બર છે અને આનો શું કહેવાય જીએમબીનો કંઈક મેમાં આવે છે, આઈ થિંક ગુજરાત મેરીટાઈમ બોર્ડનો. એક મિનિટ, મળે તો જોઉં. કયો દિવસ હતો? 5 એપ્રિલ તો ઇન્ડિયાનો, જે 1963 કે બાદથી ચાલુ થયું,
ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે છે એ 1982 માં ચાલુ થયું, 1982 માં, અને જેનો ડે કઈક ઉજવાય છે, અરે શું કહેવાય, મે મહિનામાં, તારીખ મને યાદ નહીં આવતી. 5 એપ્રિલ તો આનો ઇન્ડિયાનો, બરોબર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ નો જોવો પડશે. 1982 માં સ્થાપના થઈ, યાદ રાખજો. ડ્યુ ટુ વેરિએશન ઇન ટાઇડલ લેવલ, એન્ક્લોઝ બેઝિન ઇઝ પ્રોવાઇડેડ વેર ઇન નંબર ઓફ શિપ કેન બી બર્થ. બરાબર, મતલબ એ જ કે લોક ગેટ દ્વારા પાણીનું મેનેજમેન્ટ કરી અને તમારે મેન્ટેન કરવું હોય તો કરી શકાય છે. જો અંદર બધી બધા ડ્રોઈંગ બતાવ્યા, ઓલરેડી તમે જોઈ જ લીધા છે. જો જીટી આઈ ગયું, ફેન્ડર્સ એટલે શું? ફેન્ડર એટલે કઈ નહીં, તમે એક ટાઈપનું સિમ્પલ, તમે એકદમ સિમ્પલ સમજવું હોય એમ તો ચલો તમે ના જોયું એટલે આઈડિયા ના આવે તરત, બાકી તમે કોઈ બી શિપની બાજુમાં ટાયર બાંધ્યું હોય ને એ ફેન્ડર જ કહેવાય. એ ટાઈપનું જ કે સિમ્પલ વસ્તુ કે જેટી ની બાજુમાં કે પછી વાર્ફ ની બાજુમાં કે ક્વે ની બાજુમાં આ લોકો ફેન્ડર મૂકે, બરાબર, તો એનાથી થાય શું કે એક ટાઈપનું રબર મિકેનિઝમ જ છે કે એબ્સોર્બ કરી લે વેવ્સ ને, બીજું કઈ નહીં. કોઈ બી શિપ આવે તેના કારણે વેવ્સ બી આવે, વેવ્સ આવે તો એના કારણે તમારા સ્ટ્રક્ચરને નુકસાન થાય, સ્ટ્રક્ચરને નુકસાન ના થાય તો એટલા માટે આ વેવ્સ કોણ લઈ લે, ફેન્ડર લઈ લે, બીજું કઈ. પછી આ મોલ્સ કરીને બતાવ્યું છે, મોલ્સ એટલે એક ટાઈપનું બ્રેક વોટર જ છે. જો પિયર આઈ ગયું, ક્વે દેખાય છે, વાર્ફ દેખાય છે, ડોલ્ફિન કોને કહેવાય તો ડેફિનેશન લખી છે પણ એટલી કઈ સમજવા જેવી નથી ડોલ્ફિનમાં. મુરિંગ એસેસરી સિમ્પલ વસ્તુ છે, કોઈ બી શિપ હવે તમારે પેલું બળદે બાંધવો હોય તો ખૂંટો જોઈએ, એટલે મુરિંગ એસેસરીઝ એટલે એક ટાઈપનો ખૂંટો, બીજું કઈ નહીં. ક્રિસ્ટલ શું એ જોઈએ આગળ ડ્રોઈંગમાં. બ્રેક વોટર ઓલરેડી આપણે જોયું, આને થોડું વધારે ટેકનિકલ લખ્યું છે, બનતા સુધી સ્ટ્રેટ રાખો, નોટ એક્સીડ 60 ડિગ્રી કરતા એંગલ વધવો ના જોઈએ, બરોબર. આ અલગ અલગ ટાઈપનું ડ્રોઈંગ બતાવ્યું, આપણે સિમ્પલ ડેફિનેશન કહેવાની છે. ફેક્ટર્સ, બ્રેક વોટર કોન્ક્રીટનું બનાવવું છે કે ભાઈ રબલ પિચિંગનું બનાવવું છે, કોના ઉપરથી નક્કી કરો કે ત્યાં પાણીની ડેપ્થ કેવી છે, ત્યાં તમને મતલબ એ ટાઈપનું અર્ધન ડેમ બનાવો કે ગ્રેવિટી ડેમ બનાવો, કઈ રીતના નક્કી કરશો. એક તો કે ભાઈ ત્યાંનું શું કહેવાય સોઇલ કેવી છે એ, અને સેકન્ડ નંબરનો ફેક્ટર એ કે ત્યાં શું કહેવાય તમને કયું મટીરિયલ અવેલેબલ છે એની વાત છે. આટલી વસ્તુ તમે કરો એના પછી તમે નક્કી કરી શકો, બસ એ જ વાત છે. કન્ડિશન ઓફ ધ સી બોટમ એટલે એ જ, ત્યાં નીચેની સપાટી કેવી છે, અવેલેબલ ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ તો ચલો બધે બધા અવેલેબલ હોય જ છે, બરાબર. વર્ટિકલ વોલ ટાઈપ, રબલ માઉન્ટેડ ટાઈપ ને કોમ્પોઝિટ ટાઈપ, બંને ટાઈપ મિક્સ, જનરલી કોમ્પોઝિટ સૌથી બેસ્ટ રહે, બેસ્ટ રહે, મટીરિયલનું બી સેવિંગ થાય અને સ્ટેબિલિટીની સ્ટેબિલિટી બી મળી રહે. વર્ટિકલ વોલ ટાઈપ કઈ રીતના બનાવવાની એ લખ્યું છે, એનું કોઈ કામ નથી, કોઈ ડિઝાઇન નહીં પૂછે. જો એક વસ્તુ લખીએ, વેર ડેપ્થ ઓફ વોટર ઇઝ મોર દેન 2 ટાઈમ્સ ધ મેક્સિમમ હાઇટ ઓફ વેવ્સ, બરાબર, મતલબ કેટલી હાઇટ રાખવી ને એની વાત કરી છે. હાઇટ ઓફ વેવ્સ આવતા હોય ને એનાથી 2 ગણી, ચલો નહીં પૂછીએ એવું તો. એડવાન્ટેજ લખે, આ ડિઝાઇન ના, ડિઝાઇન કોઈ જ કામની નથી જો ખાલી આ રહ્યું, બેનું કમ્પેરિઝન લખેલું આવશે. એમાં કઈ કઈ ટાઈપના પથ્થર વાપરી શકાય, તમે જે પેલી રબલ બનાવો, ટેટ્રાપોડ ટાઈપના, એક્રોપોડ ટાઈપના અને એક્ઝોબિયક ટાઈપના, સાહેબોને ખબર નહીં હોય આવી. જો આ રહી છે તમારી રબલ માઉન્ટેડ અને આ રહી છે વર્ટિકલ, શું ફેર પડ્યો, બરાબર. આમાં મેન્ટેનન્સ બહુ ઓછું હોય કોન્ક્રીટ વાળીમાં, આમાં રેગ્યુલર મેન્ટેનન્સ માંગે, આને ફર્મ ફાઉન્ડેશન મળે જોઈએ ને, આને કોઈ એવું ફાઉન્ડેશન ના હોય ચાલે, લાઈક અર્ધન ડેમ ને પેલા લાઈક ગ્રેવિટી ડેમ, કોન્ક્રીટ હોય એટલે લાઈક ગ્રેવિટી ડેમ જેવું, નાને અર્ધન ડેમ જેવું. આ ત્યાં કરાય કે જ્યાં ઇઝીલી રોક અવેલેબલ હોય, મૂળામાં આવી ગયું તમારું બધે બધું, આ રહ્યું ત્યાં કે જ્યાં રોકની અછત હોય. આમાં સ્કિલ લેબર જોઈએ કોન્ક્રીટ કામમાં, આમાં તો તમારે પથરા મૂકી જ દેવાના છે ને, બરાબર ને. વાવ, વાર્પ કહેવાનું, બરાબર, વાર્પ શું કીધું, ધીસ આર પ્લેટફોર્મ એટ વિચ વેસલ સ્ટેક, મતલબ તમારું વેસલ, શિપને વેસલ કહેતા હોય છો
टेक्निकल लैंग्वेज में, एंड डिस्चार्ज पैसेंजर एंड कार्गो ऑन वन साइड, अदर अर्थ रिटेन ऑन अदर। હવે જો આમાં એ જ વસ્તુ છે, મેં તમે કીધું એ જ વાંધો પડે છે, ક્વાર્ક અને વેવ્સ આ બંને ડેફિનેશન બી આપણે ભણવામાં અલગ અલગ ભણીએ છીએ, સાઇટ ઉપર તો અલગ અલગ આર્યા જોતા જ નથી, સાઇટ ઉપર તો સ્ટ્રક્ચર અડાડી જ દે છે, સાઇટ ઉપર જ્યારે જોવા જશો તમે કોઈ બી પોર્ટ ઉપર, તો તમને ક્વે અને વાર્ફ અલગ જોવા જ નહીં મળે, સિમ્પલ વસ્તુ છે, એરિયા શું કામ વચ્ચે થોડીક જગ્યા રાખે, આખે આખું સ્ટ્રક્ચર અડાડી જ દે। હાલમાં ઓલમોસ્ટ કામ કેવા ચાલે છે ખબર છે, નવી જીટીઓ તો ઓછી બને, વાઇડનિંગ ઓફ જીટી વધારે થાય છે, કેમ કે કાર્ગો એડ મતલબ એક ટાઈપનું સમજો ને, નવા રોડ ઓછા બને છે, વાઇડનિંગ ઓફ રોડ વધારે થાય છે, એવું કામ વધારે ચાલે ડિપાર્ટમેન્ટમાં। પછી અમુક સ્પેશિયલ બને, હાર્બર ને પોર્ટ બને, અમુક જેટી સ્પેશિયલ ફિશિંગ માટે બને, બરાબર, અમુક અમુક એના પર્પઝ માટે બને। શું લખ્યું, યુઝ ઓફ વાર, ઇટ ઇઝ અ પ્લેટફોર્મ બિલ્ડ પેરેલલ ટુ શોર લાઇન, પેરેલલ છે, શુડ ગીવ સફિશિયન્ટ ડેપ્થ ઓફ વોટર ફોર ધ શિપ, મતલબ ઇઝીલી શિપ નજીક આવી શકે, બરાબર, આ જો આ બાજુ ધ જમીન, આ તમારું વાર્પ થઈ ગયું, બરાબર, અને આ તમારું સમજો કે શિપ આવી ગયું, બરાબર, સફિશિયન્ટ મતલબ સમજો ને કે આ તમારી બહારની જગ્યા છે, આ ટ્રેનનું પ્લેટફોર્મ છે, અને આ ટ્રેન આવી, ટ્રેનને સફિશિયન્ટ બલાસ્ટ જોઈએ, એ રીતે પાણીને સફિશિયન્ટ પાણીની ડેપ જોઈએ, એવું ના થાય કે જમીનની છેક નજીક આવી ગયા એટલે અહીંયા પાણીની ડેપ ના મળે, એવું ના થવું જોઈએ, બરાબર, આ અલગ અલગ ટાઈપના વાર્પ બતાવ્યા, આ પેલું મૂરિંગ અહીંયાથી બાંધવું જ બાંધી શકાય। ક્વેસમાં શું લખ્યું, વાર્પ બિલ્ટ પેરેલલ વિથ ધ શોર આર કોલ્ડ ક્વેસ, મતલબ કઈ નવું નથી, વાર્ફ અને ક્વેસ એક જ વસ્તુ છે, પણ પર્ટિક્યુલર ડેફિનેશન પૂછી લે તો કહેજો કે વાર્ફ અડેલું ના હોય, ક્વે અડેલું હોય, એઝ પર બુકની ડેફિનેશન। જેટી, જેટીની આપણે વાત કરી ઓલરેડી, એમાં અલગ અલગ ટાઈપની જેટી આવે, જો જેટીમાં ઇન્વર્ટ ડ્રોઈંગ બતાવ્યું હોય ને, છે ને જીટી, આ પિયરમાં ઇન્વર્ટ ડ્રોઈંગ બતાવ્યું, જોઈ શકો છો, એટલે પરપેન્ડિક્યુલર હોય તો આ શિપ બંને બાજુ આવી શકે ને, જેટી થી ફાયદો શું, જેટી પિયર થી દરિયામાં વધારે અંદર સુધી ગયું, આ વાર્ફ ને ક્વે ને બધું શું હતું, એકદમ દરિયાકાંઠે આવી ગયું, પણ આ શિપને છેક અંદર સુધી ના લાવવું હોય, પાણીની ડેપ જેમ અંદર જાય એમ વધારે મળે, એટલા માટે જેટી અને પિયર બનાવવામાં આવે, પાણીની ડેપ બી તમને વધારે મળી જાય, જો એક ડોલ્ફિનની ડેફિનેશન ગોખવા જેવી છે, આ પૂછે ને તો ગોખેલી બોલજો। ધીઝ આર ધ મરીન સ્ટ્રક્ચર લોકેટેડ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધ લોક ઓર અલોંગ સાઇડ અ પિયર ઓર અ વાફ, એ ટાઈપનું મરીન સ્ટ્રક્ચર છે જે પિયરની અલોંગ સાઇડ, એ શું મતલબ પર્પસ શું લખ્યો હોય, ટુ એબ્સોર્બ ધ ઇમ્પેક્ટ ફોર્સ ઓફ ધ શિપ, શિપ ઉપર ઇમ્પેક્ટ ફોર્સ ના આવે દે, મૂરિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરે મતલબ બાંધવા માટે, મતલબ એક ટાઈપનું સમજો ને કે સપોર્ટ આપ્યો એને, તમારે બાંધી રાખવું હોય તો એક ટાઈપનો ખૂંટો પ્રોવાઈડ કર્યો, ખૂંટા માટે લોકેશન તો જોઈશે ને, દે આર ઓલ્સો યુઝ ટુ શોર્ટન ધ લેન્થ ઓફ પિયર્સ એન્ડ વાર્ફ, એના કારણે પિયર અને વાર્ફની થોડીક લંબાઈ ઘટાડી શકાય છે, બે ટાઈપની આવે, બ્રિસ્ટિંગ એન્ડ મૂરિંગ ડોલ્ફિન, ચલો એ ટાઈપની જરૂર નહીં, પણ મેં એની એ જ વસ્તુ બોલાય કે ઇમ્પેક્ટ ફોર્સ શિપ ઉપર ઘટાડી શકાય, બરાબર, અને એક ટાઈપનું મૂરિંગ, બરાબર, એટલે આપણી ડેફિનેશન નહીં બોલવાની, પણ આવું કહી શકાય, ઇમ્પેક્ટ ફોર્સ ઘટાડી શકાય, સાહેબ એ ટાઈપનું એવું સ્ટ્રક્ચર બનાવવામાં આવે કે જેનાથી ઇમ્પેક્ટ ફોર્સ શિપ ઉપર લાગતો ઘટાડી શકાય, અને મૂરિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરે, એટલે કે શિપને સાહેબ તમારે બાંધવું બાંધવું હોય તો એના દ્વારા તમે બાંધી શકો છો, એટલે એ વસ્તુ તમારે જે તમે પિયર અને ક્વે ક્વે કે વાર્ફ ઉપર પ્રોવાઈડ કરવાના હતા મૂરિંગ ડિવાઇસ, એ મૂરિંગ ડિવાઇસ અલગથી પ્રોવાઈડ કરી અને તમે વાર્ફ અને ક્વે કે જેટીનો તમે થોડોક જગ્યા બચાવી શકો, એટલે એની થોડીક લેન્થ નાની કરવી હોય તો કરી શકાય, મતલબ મૂરિંગ જે તમે ડાયરેક્ટ સ્ટ્રક્ચર દ્વારા કરતા હતા એ ના કરવું હોય તો તમે આ રીતના કરી શકો છો, બરાબર, સમજાણું ભાઈ, લો ખ્યાલ આવ્યો સ્ટ્રક્ચરમાં, ફેન્ડર એટલે ટાયર દેખાણા, એટલે કેમ શાંત પડી ગયા, અને જીએમબી માં ટેન્શન ના લેતો, એકદમ બિંદાસ જજો,
તમારું કોમ્પિટિશન ખરેખર હાર આ વખતે સાચી ઓછી છે. એનું કારણ કેટલા જણા ઇન્ટરવ્યુ લિસ્ટ કેટલા જણાનું હોય? નંબર ભૂલી ગયો હું. 226 જણાનું. આપવા વાળા 150 જણા હશે, 150 જણા હશે, વધીને 119 વાળું. આમાં કોઈ ના આવે માર ભાઈ, ભલે કહેતું હોય. ઇરિગેશન, આરએમબી કે જીડબલ્યુ એસએસબી છોડીને કોઈ મેરીટાઈમ બોર્ડમાં ના આવે, અને આવે તો મૂર્ખો કહેવાય. હા એટલે હાવ મૂર્ખો કહેવાય. મેરીટાઈમ બોર્ડ બરોબર ના નહીં કે ડિપાર્ટમેન્ટ ખરાબ છે કે એવું, ચલો નો કોમેન્ટ. પણ વસ્તુ ચીક કેવી છે કે તમારે આજીવન પોર્ટ ઉપર રહેવું પડે. ગાંધીનગરની શક્યતા બહુ ઓછી વિચારીએ કે, અને ગાંધીનગર જોબ કરવાની મજા આવે નહીં બરોબર. એટલે દરિયાકાંઠાની જોબ એટલે આજીવન ના કરી શકે માણસ. સ્ટાર્ટિંગમાં 8 દિવસ તમને લાગે હનીમૂન જેવું, પછી 9મા દિવસે સજા જેવી ફીલ થાય, એમ કાળા પાણીની સજા આપીઓ ને એવું ફીલ થાય. 8 દિવસ સારી ફિલિંગ આવે. જાફરાબાદ છે, અલંગ છે, ત્યાં મૂક્યા હોય ને તો એમ આખો દાડો સીપના અવાજ આંબળી આંબળી થાકી જાય બરોબર. ફેન્ડર ઇઝ અ ફોર્મ ઓફ, ફેન્ડર એટલે બીજું કઈ નહીં કે વેવ્સ ને અટકાવવા માટે, બરોબર, એબ્સોર્બ કરવા માટે વેવની એનર્જી, જેનાથી તમારું સ્ટ્રક્ચર સેફ રહી શકે. પોસ્ટિંગ કઈ કઈ જગ્યાએ આવે, પોસ્ટિંગ દરેકે દરેક પોર્ટ ઉપર આવે, પણ બાકી જનરલી પોસ્ટિંગ આવવાની શક્યતા સુરત, ભરૂચ, જામનગર, ભાવનગર, બરોબર, ગીર સોમનાથ, મોરબી એટલે કે નવલખી, બરોબર, વેરાવળ, આટલી જગ્યાએ મેઇનલી શક્યતા હોય છે. હોય જનરલી ઓફિસ સિટીમાં જ છે બરોબર, એટલે એવો વાંધો ના આવે. જામનગર બી સિટીમાં મેઇન ઓફિસ બહુ હોય, અને જીએમબી જેવી ઓફિસો લગભગ ગુજરાતમાં કોઈ ડિપાર્ટમેન્ટની નથી. ઓફિસો ક્લાસ બનાવી, બાકી કામે સારું આવે. તમને આમાં ટેકનિકલ શીખવા બહુ મળે. ઇરિગેશન આરએમબી કરતા ટેકનિકલ થોડુંક આમાં અલગ ટાઈપનું સારું શીખવા મળે. પણ એ છે કે થોડીક જીવન તમારું થોડુંક દરિયાવાળું થઈ જાય. હવે નામ જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે તો થાય જ ને બરોબર. ફેન્ડર જોઈ શકો છો બરોબર, કોઈ બી સ્ટ્રક્ચર ની આગળ રબર ટાઈપનું મિકેનિઝમ બરોબર, જેનાથી વેવ્સ ને તમે રોકી શકો, જેને આપણે ફેન્ડર કહીએ. ટ્રિસ્ટલ આવ્યું તો એ શું છે? ઇટ ઇઝ અ સ્ટ્રક્ચર કનેક્ટિંગ અ મેઇન બર્થિંગ પિયર ટુ પ્રોવાઈડ એક્સેસ ટુ ધ સોર. હવે તમે પિયર બનાવ્યું, એ પિયર ને, પિયર કે જેટી જે ગણો, બ્રિજ ને આપણે એપ્રોચ ના કહીએ, એપ્રોચ. હવે એ એપ્રોચ ટાઈપના પર્પઝ માટે ટ્રિસ્ટલ વાપરવું હોય તો વાપરી શકાય. વુડન નું બનાવવું હોય તો બનાવી શકાય, લાઇટર વેઇટ નું હોય બરોબર. પણ આમાં ટિમ્બર નું બનાવવામાં આવે, આ ખાલી ભણવા પૂરતી વાત છે, બાકી કોઈ ટ્રિસ્ટલ બનાવતું નથી. હવે તમે આગળ આખું કોન્ક્રીટ નું સ્ટ્રક્ચર બનાવ્યું છે, હવે વચ્ચે કોણ ટ્રિસ્ટલ બનાવે? સિમ્પલ વસ્તુ છે ને, આખે આખા સળંગ જ બનાવે આપણા વાળા. કેમ કે સિમ્પલ વસ્તુ છે કે આટલા માટે થઈને તમે ઇકોનોમી સાચવવા જાવ તો આનું તો આટલું આયુષ્ય ના હોય, એટલે જનરલી આવું કોઈ કરતું નથી. સિમ્પલ વસ્તુ, તમે રોડની અંદર શોલ્ડર બનાવો છો તો રોડની અંદર શોલ્ડર માટે કોઈ દિવસ જગ્યા રાખી, ત્યાં તમે કરી જ નાખો છો ને બિટ્યુમિન ને બધું, એટલો ભાગ કોરો રાખો એ ઉલટાનો મોઘો પડે. એક ટાઈપનું બ્રિજ જ છે, એપ્રોચ છે, બીજું કઈ નહીં. મતલબ આ ટાઈપની વાત છે. આ જમીન, આ દરિયો, આ તમે પિયર બનાવ્યું ને, એટલે કે પિયર નો આટલો ભાગ ક્રિસ્ટલ રાખો, એપ્રોચ જે આપણે કહીએ. એટલે કે તમારે કેમ કે અહીંયા એટલો બધો લોડ બી નહીં આવે, એટલા બધા પાણીના વેવ્સ બી નહીં આવે, એટલે તમારે થોડું સિમ્પલી ઇકોનોમી બી સચવાઈ જાય. એટલે કે ટાઈમનો વુડન બ્રિજ બનાવો, એવું ના કરે. આપણા વાળા ડાયરેક્ટ સળંગ જ બનાવે, આખે આખું સળંગ જ કહે છે બરોબર. મોલ્સ નહીં કામનું. મુરિંગ એસેસરીઝ, મુરિંગ એસેસરીઝ નો ઇન્ટરવ્યુ માં ક્વેશ્ચન તો એટલો ના પૂછાય, પણ શબ્દ મુરિંગ શબ્દ યાદ રાખવા માટે, બીજું કઈ નહીં. બાકી જો ઇમેજ બધી સારી છે. હાર્બર ડોક્સ જો, પ્રોપર ડ્રોઈંગ માં દેખાણું, જો જેટી ની બાજુમાં બહુ બધા ઉભા છે, બધું દેખાણું નાખો. આમાં ઇટ ઇઝ અ શેલ્ટર્ડ એરિયા ઓફ ધ સી ઇન વિચ વેસલ્સ કુડ બી લોન્ચ બિલ્ટ. તમારે લોન્ચ બી કરવું પડે ને ત્યારે, નવું નવું શીપ હોય ત્યારે. બિલ્ટ ઓર ટેકન ફોર રિપેર ઓર પુટ સી ક્રી, મતલબ આ હાર્બર ડોક એટલે એ ટાઈપનું બધું કીધું છે કે જે ત્યાં પરમાનન્ટલી બર્થ ના હોય. મતલબ શું કે પરમાનન્ટ, ક્યાં પેલું રેગ્યુલર આવન જાવન ના હોય, એક ટાઈપનું બરોબર. જ્યાં તમારે લોન્ચિંગ કરવું હોય
પર્ટિક્યુલર રિપેર કરવું હોય કે રિફ્યુલિંગ કરવું હોય કે સ્ટોર્મની કન્ડિશન હોય એવા ટાઈમે લાઈને તમારે શિપને પ્રેમથી મૂકી દેવું હોય, ત્યારે સ્પેશિયલ અલગથી તમારે આ રીતનું હાર્બર ડોક, આખું અલગ જ ડોક બનાવી દીધું એના માટે. એવું કરવું હોય તો કરી શકાય. એક ટાઈપનું ગેરેજ છે આખે આખું, બહુ મોટું ગેરેજ છે બરાબર, જે સાઈડમાં પર્ટિક્યુલર એનું કામ ગેરેજનું જ છે. ગેરેજ માટે થઈને આખું હાર્બર બનાવ્યું, એનો પર્પઝ જ આખું હાર્બર જ એના માટે બનાવી બરાબર. ટાઇડલ બેઝિન વાત થઈ. હા, ઇમેજીસ માટે મૂક્યો, જનરલી ઇમેજ જોયો તો થોડોક આઈડિયા આવે. ફ્લોટિંગ ડોક બી હોય બરાબર, ઇટ મે બી ડિફાઇન્ડ એઝ અ ફ્લોટિંગ વેસલ વિચ કેન લિફ્ટ આઉટ ઓફ વોટર, પાણીમાંથી બહાર કાઢીને અંદર લઈ લીધું બરાબર, પછી આ બુયન્સીના કારણે વર્ક કરતું હોય. ઇટ ઇઝ અ હોલો સ્ટ્રક્ચર મેડ ઓફ સ્ટીલ ઓર આરસીસી કન્સિસ્ટિંગ, મતલબ સિમ્પલ બીજું કંઈ નહીં કે તમારે ત્યાં ત્યાં જ એનું રિપેર મેન્ટેનન્સ કરવાનું થાય ત્યારે ફ્લોટિંગ ડોક કામ આવી શકે બરાબર. બુવનસી ઉપર કામ કરે, રસ્તામાં જ બગડ્યું હોય શું કરશો. લિફ્ટ ડોક આ રીતે આખું ઊંચું કરીને, તમે તો ગાડીઓમાં જોયું હશે, આખે આખું ઊંચું કરે, નીચેની બાજુ કઈક મિકેનિઝમમાં ભૂલ પડી હોય, સુધારો કરવો હોય તો લિફ્ટિંગ ડોક કામ આવે. આ નહીં કામનું. આ લોક ગેટનું અરેન્જમેન્ટ બતાવ્યું છે. લોક ગેટનું અરેન્જમેન્ટ તમને કોઈ ટેકનિકલી તો નહીં પૂછે, પણ એટલું કહી શકો, લોક ઇઝ અ ડિવાઇસ ફોર રેઝિંગ ઓર લેવલ સ્ટોરિંગ બોટ્સ ડિવાઇસ બિટવીન ધ સ્ટ્રેચિસ ઓફ વોટર, પાણીના લેવલને મેન્ટેન કરવા માટે લોક ગેટનો ઉપયોગ થાય બરાબર. અને ઇઝીલી તમારે પાછું આને દરિયામાં મૂકવું હોય, દરિયામાંથી લાવવું હોય તો લોક ગેટ કામ આવે. આ ટાઈપનું બતાવ્યું બરાબર મિકેનિઝમ. આ સબ્જેક્ટ સાથે વધારે પૂછે છે બિલ્ડિંગ મટીરિયલ. પોર્ટ એન્ડ હાર્બરમાં જોયું ને તમે, એટલું કંઈ છે નહીં. બિલ્ડિંગ મટીરિયલ, આરસીસી, જીઓટેક, બીસીપી, પીપીવી. પીપીવી તો રહેવાનું જ, કેમ કે જે પ્રમાણે ઇરિગેશન કામ કરે છે, એસ્ટિમેટ બનાવવાનું, ટેન્ડર, કોન્ટ્રાક્ટ, એ જ રીતે જીએમબી કામ કરે છે. જીએમબી નો એસઓઆર એ આરએમબી નો જ એસઓઆર હોય છે જનરલી, પણ જીએમબી એ પર્ટિક્યુલર એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ થોડાક એસઓઆર માં અમુક અમુક વસ્તુના ભાવ વધાર્યા છે, 5% કે 10% કે 15%, ડિપેન્ડ્સ કે સિમ્પલ વસ્તુ, દરિયાકાંઠે તમારે લીડ ને બધું મોંઘું પડે ને, તે જીએમબી એસઓઆર નવો નહીં બનાવ્યો, આરએમબી નો એસઓઆર રાખીને એક પેજ એડ કર્યું અંદર બરાબર. એટલે કહી શકો કે સાહેબ મેઇનલી આરએમબી નો જ એસઓઆર યુઝ થાય છે, પણ અમુક આઇટમો માટે એણે સ્પેસિફિકેશન પોતાના રાખ્યા છે. સો મેસે એન્વાયરમેન્ટ ઓલરેડી બુકનું આવડતું એટલે ઇનફ છે, વધારે કરવાની કઈ જરૂર નથી. ના, ખાલી ડ્રોઈંગ માટે કે પૂછે તો આફ્રિકાનું તો ચલો ઠીક છે. એશિયાનું મોટામાં મોટું પોર્ટ ઓફ શાંઘાઈ ઇઝ ધ લાર્જેસ્ટ પોર્ટ ઇન ધ વર્લ્ડ, કાર્ગો ગણો કે એક્ટિવિટીમાં ગણો. મેજર પોર્ટ્સ ઇન ઇન્ડિયા, કંડલા પોર્ટ મોટા મોટું, નવી મુંબઈમાં છે, ગોવામાં છે, માર્મ ગોવા, ચેન્નઈના પોર્ટ બહુ મોટા, હલ્દિયા પોર્ટ, આ બધા મોટા મોટા પોર્ટ. પોર્ટ બ્લેર, વોટર ટ્રાન્સપોર્ટેશન ઓલવેઝ સારું રહે બરાબર, ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી સસ્તું પડે, એક સાથે બહુ વધારે પડતું ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરવું હોય તો ઓલવેઝ સારું પડે. લંબાઈને બધું આપ્યું. રિવર ટ્રાન્સપોર્ટેશન આપણે ચાલુ કર્યું ઇન્ડિયામાં 1855માં. આંકડા ના ગુખતા હો લે. જશું લખ્યું, અરાઉન્ડ ધ વર્લ્ડ 82% જીએમબી માં સેમ ટુ સેમ સિસ્ટમ હોય છે. એ સૌથી પહેલા વર્ક આસિસ્ટન્ટ, AA, AD, XCN, SNC બરાબર, ફિક્સ શિડ્યુલ છે, અને એની ઉપર આવે વાઇસ ચેરમેન બરાબર, VC. VC એટલે હાઈએસ્ટ ની પોસ્ટ છે. અમે જોબ કરતા હતા ત્યારે અજય ભાદુ સાહેબ હતા, એના પછી મુકેશ કુમાર સાહેબ આવ્યા. સૌથી ટોપ મોસ્ટ પોઝિશન એ કહેવાય, બધા પાવર એમના જોડે હોય. આમાં બી પાવર પોતપોતાના ડીઓપી પ્રમાણે એમના હોય, પાવર આપેલા છે કે કોને કેટલી ટાઈમ લિમિટના પાવર, એટલે પીપીવી સબ્જેક્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કોને AA ના પાવર, એ પ્રમાણે પોતપોતાના પાવર ડિફાઇન કરેલા છે. અજય ભાદુ સાહેબ હતા, અજય ભાદુ સાહેબ પછી મુકેશ કુમાર સાહેબ આવ્યા, મુકેશ કુમાર સાહેબ પછી અવંતિકા સિંહ મેડમ આવ્યા, અવંતિકા સિંહ મેડમ પછી બારડ સાહેબ આવ્યા,
બારડ સાહેબ, પછી હાલમાં બેનીવાલ સાહેબ કરીને છે. બેનીવાલ સાહેબ વાઇસ ચેરમેન છે અને ચીફ એન્જિનિયર તલાવિયા સાહેબ છે. તલાવિયા સાહેબને થઈ ગયા હશે 6-7 વર્ષ, એટલે ખાસા વર્ષથી એસએસ રાઠોડ એઝ અ સલાહકાર તરીકે છે. વીસી તરીકે નહીં, વીસી તરીકે બેનીવાલ સાહેબ છે. બરોબર, અમુક વાર વાઇસ, જો કોઈ બી ડિપાર્ટમેન્ટનો ચેરમેન હોય, હા, ચેરમેન આવે, હું એ જ કહું તને. આ બરાબર, વાઇસ ચેરમેન પછી ચેરમેન આવે, પણ ચેરમેનની પોસ્ટ કેવી, કે પર્ટિક્યુલર બધા પાવરની જરૂર ચેરમેનને નહીં, એમ તો બધા ડિસિઝન વીસી લઈ જ દે, પણ ચેરમેન કેવું કે બહુ વધારે પડતી જરૂર પડે તો ચેરમેન આવે પિક્ચરમાં. બરાબર, અને ચેરમેન કોઈ દિવસ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં બેસે બી નહીં. બરાબર, હવે હાલમાં ચેરમેન લગભગ એસ એસ રાઠોડ સાહેબ હશે. અમારા વખતે જેએન સિંઘ સાહેબ હતા, જનરલી રિટાયર્ડ સીએસ કહેવાય ને, એને ચેરમેન તરીકે બનાવવામાં આવે. બરાબર, અને પહેલા જીએમબી 1982માં બન્યું, એની પહેલા એ આરએમબીમાં જ હતું. બરાબર, આરએમબીમાં જ હતું, એટલે એસએસ રાઠોડ સાહેબને અલગથી હાલ ચાર્જ આપેલો છે ચેરમેનનો. ચેરમેનનો એવો કોઈ રોલ એઝ અ સચ મોટો રોલ નથી આવતો. બરાબર, બાકી બેનીવાલ સાહેબ છે વાઇસ ચેરમેનમાં. પછી એમાં એ જ વસ્તુ, એક એક જ ચીફ એન્જિનિયર છે, આપણા જેવું નથી ત્યાં. બરાબર, અને ત્યાં સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર આઈ થિંક 3 છે, 3 કે 4, ચલો એટલું બધું તમને ના પૂછે, એ તો ઇન્ટરનલ માહિતી થઈ. બરાબર, શું કીધું, અરાઉન્ડ ધ વર્લ્ડ 82% ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ટન્સ એન્ડ 90% વર્લ્ડ ટ્રેડ ઇન ટન કિલોમીટર. મતલબ એક ટન્સ, ટન્સમાં લખ્યું ને એક કિલોમીટર વાઇઝ લખ્યું. મતલબ શોર્ટમાં આપણે કોઈ એક્ઝેક્ટ ના પૂછીએ, 80 થી 90% સી ગુડ્સનું ટ્રાન્સપોર્ટેશન બાય વોટર થાય છે, તમે એવું કહી શકો. ઇઝીએસ્ટ છે, ચીપેસ્ટ છે. બરોબર, બહુ વધારે પડતા બલ્ક નેચરમાં તમે ટ્રાન્સપોર્ટ કરી શકો છો, ઇન્ડસ્ટ્રી બહુ સારું ડેવલપ થાય. બરોબર, એગ્રીકલ્ચર ને, ચલો એ તો બધું ઠીક. ડિસએડવાન્ટેજ તો એક જ, મોટા મોટું ટાઈમ બહુ લાગે. બરોબર, બીજી વસ્તુ કે અહીંયા તમારા પાસે જમીન નથી, એટલે કે તમારે કોઈ બી શીપ કે કોઈ બી ને ઇઝીલી રિપેર બીપેર કરવું હોય તો કરી શકો, અહીંયા રિપેરિંગ સિસ્ટમ થોડુંક અઘરું છે. બરોબર, એનર્જીનો ખર્ચો સારો એવો થાય, પોલ્યુશન થાય વેસલ્સના કારણે, બહુ બધું દરિયો ગંદો થાય, એમાં કન્ટિન્યુઅસ ઓઇલ જાય, એમાં એમાં દરિયાની લાઈફને બહુ અસર થાય. ક્લાસિફિકેશન ઓફ હાર્બર અતુલનું મટીરિયલ, બીજું કંઈ નહીં, નેચરલ હાર્બર એટલે તમારે કશું કરવું જ ના પડે, આખે આખું બનું બનાવેલું રેડી જ હોય. બરાબર, મતલબ એ ટાઈપનું સેટઅપ થઈ ગયું હોય કે એને વેવ્સથી એની કોઈ અસર થાય જ નહીં. કંડલા છે, કોચીન છે, મુંબઈ છે, સેમી નેચરલ, અડધું નેચરલી સેટ થઈ ગયું હોય, પણ થોડુંક તમારે મેં આર્ટિફિશિયલ બનાવીને સેટ કરવું પડે, લાઈક માંડવી, વેરાવળ ને એરિયું. આર્ટિફિશિયલ એટલે આખે આખું આર્ટિફિશિયલ બનાવ્યું, ચેન્નઈનું. કોમર્શિયલ ને રિફ્યુઝ, મતલબ કયા પર્પઝથી વાપરો છો, તમારે ખાલી નામ યાદ રાખવાના હોય, તમને કોઈ આટલું પૂછે નહીં ડિટેલમાં, કઈ રીતનું પ્લાનિંગ, આ બધું વાંચવાનું હો. એટલીસ્ટ એકવાર વાંચેલું હોય ને તો થશે કંઈ નહીં, કોઈ તમને પ્રોપર નહીં પૂછે, પણ તમારે પાસે વોકેબ અંદરથી એન્ટ્રી લે, વોકેબ આ જેટલું અંદર આવી જશે ને, એ વખતે એટ અ ટાઈમ બોલવાનો કોન્ફિડન્સ આવી જશે. ગોખવાના નહીં હો ક્રાઇટેરિયા. જો વિડ્થ ઓફ એન્ટ્રન્સ ચેનલ, એન્ટ્રન્સ ચેનલ ના કીધું કે ઇઝીલી આવી શકે, મતલબ એટલી, આ જો શિપ બતાવ્યું, આર્યું શિપ છે, બરાબર, તો આ ડ્રાફ્ટ કહેવાય, જે પાણીની અંદર હોય એ ડ્રાફ્ટ કહેવાય, આટલો ડ્રાફ્ટ છે ની સુધી. બરાબર, એને નીચે કેટલું પાણીની ડેપ મળી અગત્યની. બરાબર, એટલે એ વસ્તુ છે મેઇન અગત્યની, શિપને ડ્રાફ્ટ મળવો બહુ અગત્યનો છે, જો પ્રોપર ડ્રાફ્ટ નહીં મળે તો એ બુયન્સી ફોર્સના કારણે નહીં તરી શકે. પછી એક આરી, જો ગ્રોસ રજિસ્ટર્ડ ટનેજ, જો બહુ વધારે પડતું ટેકનિકલ જાય ને તો ક્યાંક આ પૂછી શકે, ગ્રોસ રજિસ્ટર્ડ ટનેજ મતલબ જીઆરટી, મતલબ ટોટલ મેઝર્ડ ઇન્ટરનલ કેપેસિટી ઓફ શિપ, બધું થઈને એનું પોતાનું વજન આવી ગયું ને એની અંદરનો જે કાર્ગો હતો એ આવી ગયો. નેટનો મતલબ ધીસ ઇઝ ધ કેરિંગ કેપેસિટી, નેટનો મતલબ એનું પોતાનું વજન માઇનસ કરી નાખો, ખાલી ને ખાલી તમે એની અંદર કેટલું વજન ભરી શકશો એની વાત, નેટ એટલે. તો તમને બે શબ્દ પૂછીએ કે, ને ડેડ વેઇટ, જે એનું અંદરનું વજન હશે જ, કમ્પલસરી હશે,
બરાબર, ઇટ ઇઝ અ વેઇટ ઓફ કાર્ગો ફ્યુઅલ સ્ટોર પેસેન્જર એન્ડ ક્રૂ ભલે લખ્યું હમણે બરાબર, પણ ડેડ વેઇટ એટલે શોર્ટમાં જોવા જઈએ તો કઈ રીતનું કહેવા માંગે છે, ઇટ ઇઝ અ વેઇટ ઓફ કાર્ગો ફ્યુઅલ સ્ટોર્સ પેસેન્જર્સ એન્ડ ક્રૂ, મતલબ એક ટાઈપનું ડેડ હમણે ભલે બતાવ્યું પણ ડેડ નેટ સિવાયનું જ કીધું, મતલબ ડેડ અને નેટની ડેફિનેશન સરખી જ લખી છે, ડેડ અને નેટની ડેફિનેશન સરખી જ લખી છે, નેટમાં એટલો ફેર પડે કે ફ્યુઅલ ના આવે, ડેડમાં આવી જાય, પણ એ નહીં, પણ આ બે યાદ રાખજો, ગ્રોસ અને નેટ. ડ્રાફ્ટ, કેટલું શિપ અંદર રહે છે એની વાત, એને ડ્રાફ્ટ કહીએ. પિયર આવી ગયો, આવો લોગો, આપણો ગુજરાત મેરીટાઈમ બોર્ડનો 1982નો લોગો આવો. ટોટલ પોર્ટ કેટલા, 48, જીએમબી ના પોર્ટ કેટલા, 48, યાદ રાખજો, મગજમાં એવું હોય કે થોડા ઘણા નામ બી યાદ રાખજો, ઇન્સ્ટન્ટ બોલીએ કઈ એવા, બરોબર, મગદલ્લા થઈ ગયું, માંડવી થઈ ગયું, ભરૂચ થઈ ગયું, પછી ઘોઘા થઈ ગયું, દહેજ થઈ ગયું, હજીરા થઈ ગયું, બરાબર, ભાવનગર થઈ ગયું, અલંગ થઈ ગયું, સચાણા થઈ ગયું, ઇન્સ્ટન્ટ બોલીએ કઈ એવા, એમાં ઓપરેશનલ કેટલા, નોન ઓપરેશનલ કેટલા, જો આમાં બતાવ્યા તમને, ઓપરેશનલ નોન ઓપરેશનલ ત્યાં જેને ના બોલીને આવતા, ખાલી તમારા નોલેજ માટે છે. ટોટલ પોર્ટ 48. એટલે તમે ધારો કે તમે ભાવનગર ના છો તો ભાવનગર આજુબાજુના પોર્ટ ખબર હોવી જોઈએ. લેન્ડિંગ ફેસિલિટીસ, ગુજરાતના કેટલા પોર્ટમાં, ભાઈ ગુજરાતના અત્યારે 48. હા ભાઈ, આખે આખું લિસ્ટ આવી ગયું, સીએમ આગળ પ્રેઝન્ટ થયેલી પીપીટી, અરે એમને તો ખોટું ના કે ને કોઈ. માર ભાઈ, હવે કંડલા સેન્ટ્રલ પોર્ટ કહેવાય, કંડલા ગુજરાતનું ના કહેવાય, હજીરા પ્રાઇવેટ બી હશે અને આપણું પોતાનું બી છે બરાબર, લાઈક એ જ વસ્તુ કહું છું, મુંદ્રા છે બરાબર, તો મુંદ્રામાં પ્રાઇવેટ બી છે ત્યાં અને આપણું બી છે, બંને છે, એક જ જગ્યાએ બે પોર્ટ બી હોઈ શકે બરાબર, કંડલા પ્રોપર આખું સેન્ટ્રલાઇઝ છે પણ આર્યા જીએમબી છે, તો મુંદ્રામાં પ્રાઇવેટ બી છે ત્યાંનું લાઈક અદાણીનું અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વાળાનું પોતાનું બી છે, તો મુંદ્રામાં અદાણીનો સામાન તો ઉતરતો હોય કાર્ગો, પણ આપણે આપણા આપણી જગ્યાએ આપણો બી ઉતરતો હોય બરોબર, એટલે બે બી હોઈ શકે. પૂછે તો 48 + 1 49 કહી શકો, ગુજરાતમાં કેટલા છે, જેમાં 48 મેરીટાઈમ ગુજરાત હસ્તક અને 1 સેન્ટ્રલ હસ્તક કંડલા બરોબર, એવું કહી શકાય, બાકી એક્ઝેક્ટ આંકડો તો એ વખતે સાહેબને નહીં ખબર હોય. લેન્ડિંગ ફેસિલિટીસ, મતલબ કઈ જગ્યાએ કઈ ટાઈપનું કામકાજ છે બરાબર, અને કેટલી લેન્થની જીટી છે, એમ તો તમારે કામ ના આવે જો એટલે કોઈ પૂછે ને કે જીટી, એટલે મેં ખાલી આ આંકડા એનાલિસિસ માટે મૂકી, જો 2250 મીટરની પણ જીટી આવે, મતલબ સમજો તમે 2 કિલોમીટર લાંબી, મેજર એન્ડ નોન મેજર પોર્ટ કોના ઉપર ડિપેન્ડ કરે, ટનેજ ઉપર, ત્યાંનો કેટલો કાર્ગો હેન્ડલ થાય છે એના ઉપર બરાબર, પોર્ટની સાઈઝ નહીં, કેટલો કાર્ગો હેન્ડલ થાય ને એના ઉપર, સ્પેશિયલ પોર્ટ ઓફિસર હોય એના જોડે રેગ્યુલર કાર્ગોનો હિસાબ રહે, એના ઉપરથી નક્કી થાય મોટું કે નાનું. આ મેં તમને જીએમબી નું એકચ્યુઅલ સેટઅપ બતાવ્યું, એક ચીફ એન્જિનિયર, બે ચાર સુપ્રિન્ટેન્ડ એન્જિનિયર સિવિલ ના, બે મિકેનિકલ, મિકેનિકલની જરૂર પડે આમાં ખાસ, કેમ કે તમારી ઘણી બધી વસ્તુઓ શિપ ઓરિએન્ટેડ મિકેનિકલ છે, ડ્રેજિંગનું કામ બહુ આવે આમાં, મિકેનિકલ વાળા સૌથી વધારે કામ ડ્રેજિંગનું આવે, દરિયાની નજીકમાં જે સિલ્ટિંગ થઈ ગયું હોય કોન્સ્ટન્ટ વેવ્સના કારણે, તો ચાલુ પાણીએ ડ્રેજિંગ દૂર કરવાની વાત કરીએ તો એને ડ્રેજિંગ કહીએ, સિલ્ટિંગ દૂર કરવાની વાત કરીએ તો મિકેનિકલ એન્જિનિયરની જરૂર બહુ પડે આમાં બરાબર, સિવિલ જેટલી નહીં, સિવિલની 40ની ભરતી કરે તો મિકેનિકલ વાળાની 10ની જ ભરતી કરે, પણ કરવી પડે, ઇલેક્ટ્રિકલ જોઈએ પણ ઇલેક્ટ્રિકલ એટલા નહીં, ઓછા બરાબર, એટલે આંકડા ગોખવાની જરૂર નહીં પણ જનરલી તમને થોડુંક આમાં આઈડિયા આવી જાય કે આટલું સેટઅપ છે
મતલબ ઇરિગેશન ની અંદર તમારો ટોટલ સ્ટાફ ધારો કે 6,000 નો હોય 5,000 નો હોય ને, તો આની અંદર ટોટલ આખે આખો સ્ટાફ મેરીટાઈમ બોર્ડ નો આખા ગુજરાતમાં ભેગું થઈને, એન્જિનિયર ની ખાલી વાત કરું, એન્જિનિયર ની ખાલી વાત કરું તો ગણીને 400 જેટલો હશે. 400 બી નહીં થતું હોય ટોટલ માણસો નો, 300 વધીને 300. વર્કશોપ એન્જિનિયરિંગ કેટલા કેટલા કામ ચાલી રહ્યા છે ખાલી તમારા નોલેજ માટે, બાકી તમે વેબસાઇટ ઉપર સર્ચ કરશો તો એ મળી જશે, પણ એક એક ટેન્ડર જોવું પડે. તમને કોઈ પૂછશે નહીં. મતલબ આપણે ફિશરીઝ ના બી કામ કરીએ છીએ, કોસ્ટગાર્ડ ના બી કામ કરીએ છીએ, ઇન્ડિયન નેવી ના બી કામ કરીએ છીએ, SSNL નું બી કામ કરીએ છીએ. હવે તમે કહો કે આટલું કામ કઈ રીતના, ફિશરીઝ નું મતલબ ફિશરીઝ ડિપાર્ટમેન્ટે કીધું કે અમને જીટી બનાવી આપો, કોસ્ટગાર્ડે કીધું કે અમને જીટી બનાવી આપો કે અમાર બરાબર, એટલે એ ટાઈપના કામ હોય. મતલબ ડિપોઝિટરી વર્ક, બીજા ડિપાર્ટમેન્ટ જોડે પૈસા લઈ અને કામ કરી આપવાનું, ડિપોઝિટરી વર્ક. એટલે ખબર પડી ને હું જે કહેવા માંગુ, ભાઈ SSNL ને જીટી બનાવી છે તો SSNL ની માસ્ટરી ના હોય તે કામ કોને આપે, મેરીટાઈમ બોર્ડને જ આપે ને. સમજે હું કહું હા, તમને કોઈ પૂછતું હતું ને મને જવાબ ક્યાં મળશે, જોઈ લો લોકેશન લખેલા છે, આટલી જગ્યાએ જોબ આવે તમારી. હા ઓફિસની જ જગ્યાઓ લખેલી એ બધી બધી. બરોબર, આનથી બહાર નહીં આવે, બરોબર, ચિંતા ના કરતા. હાલ કયા કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એની વાત લખી, મેજર પ્રોજેક્ટ. સાથમાં મેજર પ્રોજેક્ટ એટલે હા હાલનું સ્ટેટસ છે. માંગરોળમાં ફિશરીઝ હાર્બર બની રહ્યું છે, બરોબર, નવા બંદર ફિશરીઝ હાર્બર પ્રોજેક્ટ બની રહ્યો છે. હાલ ફિશરીઝના કામ વધારે છે. નવલખી પોર્ટ ઉપર એટલે કે મોરબી 485 મીટરની જેટી બની રહી છે, બરાબર. અહીંયા તો ચલો ઠીક છે, રિસ્ટોરેશન ઓફ મેઇન, પછી રિસ્ટોરેશન, આમ હવે રિસ્ટોરેશનના કામ વધી ગયા. નવી જેટી કોઈ બી ડિપાર્ટમેન્ટમાં, તમે ઇરિગેશનમાં આવશો તો રિસ્ટોરેશનના કામ વધારે આવશે, RMBમાં જશો તો રિસ્ટોરેશનના કામ વધારે. એટલે પોર્ટમાં બી જેટી બનવાની હતી એટલી બની જ ગઈ છે, 95-96%. નવી જેટીના કામ ઓછા આવે, જૂનીને રિસ્ટોરેશનના કામ વધારે આવે. વાર્ફનું કામ ચાલી રહ્યું છે એક જગ્યાએ, ભાવનગરમાં લોક ગેટનું રિસ્ટોરેશન, બની તો વર્ષો પહેલા ગયેલું. મેજર પ્રોજેક્ટ હાલ ચાલુ છે. જીએમબી ની પોતાની બે કોલેજ, એક રાજુલા વાળી અને એક અહીંયા GMU કરીને છે, આપણે લો કોલેજ ની પાછળ, ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, જેમાં પર્ટિક્યુલર મેરીટાઈમ નો કોર્સ થયા છે. આ માઇલસ્ટોન લખ્યા કે કેટલું કેટલું અચીવમેન્ટ કર્યું એ, બરોબર. મતલબ એક વાર વાંચવું જ પડે, વાંચે છે છૂટકો નહીં. ફર્સ્ટ પોર્ટ ઓથોરિટી ટુ ઇન્વાઇટ પ્રાઇવેટ સેક્ટર પાર્ટિસિપેશન થ્રુ કોમ્પિટિટિવ બિડિંગ એન્ડ ટ્રાન્સપેરન્ટ બિડિંગ પ્રોસેસ. મતલબ પહેલું એવું પોર્ટ હતું કે જેણે ટેન્ડર ને કોન્ટ્રાક્ટની પ્રોસેસ એકદમ ટ્રાન્સપેરન્ટ ચાલુ કરી. આપણે બુટ પોલિસી દ્વારા કામ કરવાનું ચાલુ કર્યું, બુટ અને બોટ આવે એ પ્રમાણે. હાઈએસ્ટ નંબર ઓફ ઓપરેશનલ પોર્ટ્સ, બધા પોર્ટ ઓપરેશનલ હોય એવું જરૂરી નથી, ગુજરાતમાં સૌથી વધારે છે, આખા ઇન્ડિયામાં સૌથી વધારે ઓપરેશનલ પોર્ટ આપણામાં. ગુજરાત નોન મેજર પોર્ટ્સ લાઈક GMB પોર્ટ હેન્ડલ 31% નેશનલ મેરીટાઈમ ટ્રાફિક. તમે વિચાર કરો, ટોટલ 100 ટન આવતું હોય તો એમાં 31 ટન ગુજરાત હેન્ડલ કર્યું હતું 2020-21માં. મતલબ એક ટાઈપનું અચીવમેન્ટ. તમને આ ડેટામાં કોઈ નાય ના બુક પાડી શકે, ધારો કે પૂછ્યું હોય તો તમે અચીવમેન્ટમાં કહી શકો કેમ, કેમ કે બધું સાઇટ ઉપર અવેલેબલ છે. હા અને મેજર મેજરની સાપેક્ષે ટ્રાય કરીએ તો 58% હતું, મેજર પોર્ટની કમ્પેરિઝનમાં 58% હતું. એટલે એમાં તો ચલો પડવા જેવું નથી, મતલબ બહુ સારું એવું ટ્રાફિક ગુજરાત હેન્ડલ કરે છે. ગુજરાત ઇન્ડિયાનું પહેલું પ્રાઇવેટ પોર્ટ પીપાવાવ, પૂછીએ ક્યારે પ્રશ્ન. ઇન્ડિયાઝ લાર્જેસ્ટ કોમર્શિયલ પ્રાઇવેટ મલ્ટીપર્પઝ પોર્ટ મુંદ્રા, બરાબર, જે GMB ના હસ્તકમાં નહીં આવતું આખું, પણ આ રહ્યું અદાણીના જોડે છે. આ કેપ્ટિવ પોર્ટ નહીં ખબર, મેં પોતે કામ કર્યું આ સિક્કાવાળામાં પણ મને એટલો આઈડિયા નથી. પછી ઇન્ડિયાઝ ફર્સ્ટ ટુ ઓપરેટિંગ LNG ટર્મિનલ્સ. LNG એટલે આપણે શું કહેવાય,
ગેસ પાઇપલાઇન નું એનું કામ વધારે થાય છે. સ્પેશિયલ પાઇપલાઇન જ દેખાય તમે ત્યાં જાઓ એટલે. ત્યાં રિલાયન્સ ની અલગ જીટી છે, ઓએનજીસી ની અલગ જીટી છે, દરેકની પોતપોતાની જીટી છે. એટલે ગેસ નું કનેક્શન ડાયરેક્ટ ત્યાંથી મળી જાય. ઇન્ડિયા ફર્સ્ટ કેમિકલ પોર્ટ દહેજમાં જો, એટલે તમે જુઓ એક નહીં ખાલી, લાર્જેસ્ટ શિપ બ્રેકિંગ યાર્ડ બધાને ખબર છે. આપણી પોતાની ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી, એ ભૂલથી એનું એ છપાઈ ગયું. વિઝન ને મિશન, કોઈ બી ડિપાર્ટમેન્ટ હોય ને એનું વિઝન ને મિશન હોય જ બરાબર. એટલે મૂળ સારું કામ કરશું બરાબર, ઇન્ડિયાનો કોસ્ટ લાઈન બને એટલો મેક્સિમમ ફાયદો કરવાનો પ્રયત્ન કરશું. ઇન્ટરનેશનલ ને સેન્ટ્રલ લેવલે જેટલું વધારે ટ્રેડ થાય એટલો પ્રયત્ન કરશું બરાબર. એ જ વસ્તુ લખી હોય એમાં. અલંગ વિશે થોડીક ડિટેલ લખીએ, થોડીક બહુ જરૂર નહીં. અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડ ઇઝ વન ઓફ ધ વર્લ્ડ પ્રીમિયર શિપ રિસાયકલિંગ યાર્ડ. એક્ઝામ્પલ, ઇન્ડિયાઝ કલ્ચરલ કમિટમેન્ટ ટુવર્ડ્સ એવોઇડિંગ વેસ્ટેજ થ્રુ, મતલબ રિસાયકલનો ઉપયોગ થઈ જશે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઇઝ લોકેટેડ 50 કિલોમીટર ફ્રોમ ભાવનગર, દૂર છે બરાબર. કેપેસિટી ટુ રિસાયકલ મોર દેન 450 શિપ, મતલબ એન્યુઅલી એ 450 શિપ નું રિસાયકલિંગ કરી શકવા માટે કેપેબલ છે. ખરેખર બહુ મોટું છે. ઇટ ગ્રેટલી બેનિફિટ ફ્રોમ નેચરલ મેરીટાઇમ એસેટ્સ, હાયર ટાઇડલ રેન્જ એન્ડ લોંગ બીચ, જેન્ટલ સ્લોપ. આ પ્રશ્ન મને પૂછ્યો હતો ઇન્ટરવ્યુમાં, મને નથી ખબર. બહુ લાંબી સ્ટ્રેચ છે અને જેન્ટલ સ્લોપ છે, મતલબ એને એકદમ ધીમે 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 આવવું હોય તો આવી શકે છે. એના માટે ફર્મ ગ્રાઉન્ડ અવેલેબલ છે. પહેલા તો એને જેન્ટલ સ્લોપ દ્વારા ધીમે 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 આવી ગયું, અને પછી એકદમ ફર્મ ગ્રાઉન્ડ મળે એટલે એના ઉપર ઊભું રાખીને તમે કામ કરી શકો છો. આ પ્રશ્ન ઇન્ટરવ્યુ મને પૂછ્યો હતો. ધ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ડાયરેક્ટલી એમ્પ્લોય 15,000 પીપલ, ઇનડાયરેક્ટલી 1.5 લાખ લોકોને રોજગારી પ્રોવાઈડ કરે છે. અને એડિંગ સ્ટીલ, કેટલું બધું સ્ટીલ મળે તમને આ તોડો એટલે એક ટાઈપનું એડિંગ સ્ટીલ ટુ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ બેકબોન બરાબર. એના કારણે એટલું બેક બરાબર, એટલે આંકડામાં પડવાની જરૂર નથી. ઓ તારી જો કેટલું લખ્યું છે, સેટિસ્ફાઈંગ બિટવીન 2 થી 3% ઓફ ઇન્ડિયા સ્ટીલ ડિમાન્ડ. ઇન્ડિયાની 2 થી 3% સ્ટીલ ડિમાન્ડ એર્યું સાચવી લે. તમે વિચાર કરો કેટલું સ્ટીલ આવે એમાંથી, જે વેસ્ટેજ મટીરિયલ છે આખું. આ રહ્યું ખાલી વાંચવા માટે મૂક્યું હે. સાગરમાલા પ્રોજેક્ટનું વાંચી લેજો એક વાર, મેં જોયું નહીં પણ વાંચી લેજો, કેમ કે યુપીએસસી નું મટીરિયલ છે એટલે સારું જ છે, એ ઘટે એવું નહીં એમાં. ઉપર ઉપરથી આખું પીએચડી નહીં, મેજર પોર્ટ્સ ઇન ઇન્ડિયા ઓલરેડી થોડા ઘણા આગળ આવી ગયા, નામ જોઈ લેવા, મેપ જોઈ લેશો તો એ ચાલશે. પીએચડી ના કરતા આમાં આપણા મુંદ્રા વિશે થોડુંક જોઈ લેવાનું. આ બે વિડીયો જોઈ લેજો, આટલું જુઓ એટલે મને નહીં લાગતું કે અરે કશું બહાર જાય. અને જો બહાર જાય ને તો તમે લઈ ગયા હોય ને તો જ જશે. અને વધારે આમાં સ્ટડી કરવાની જરૂર બી નહીં, જો વધારે પીએચડી કરવા ગયા ને તો આમાં અનલિમિટેડ છે. અને જેને બહુ વધારે પડતી સ્ટડી કરવી હોય ને તો ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઓફિસ સેક્ટર 10માં છે, ત્યાં નીચે એક લાઇબ્રેરી છે, કોઈ જ એન્ટ્રી લેતા નહીં રોકે. હું પહેલી વાર ગયો હતો એટલે 5 કલાક બેઠો હતો બરોબર, વેરિફિકેશન વખતે ત્યાં હતું, તો 5 કલાક નીચે મેરીટાઈમ બોર્ડની નહીં નહીં તો કેટલીય બુકો હતી, માં વાંચે જાઓ તો પતે એમ જ નહોતું બરોબર. એટલું તમને જાણવા મળી શકે. પણ આપણા માટે ઇન્ટરવ્યુ પર્પઝ, કેમ કે આપણા માટે એટલું મેરીટાઈમ બોર્ડનું નહીં પૂછે એટલે આટલું ઇનફ છે, એટલે વધારે કશું કરવાની જરૂર નથી. આમ શું કીધું? ઓકે બરાબર. બાકી તમને એવું લાગતું હોય કે વધારે તૈયારી કરવા જેવી છે તો 4 જ દિવસ છે, મહેરબાની કરીને પીએચડી ના કરતા.
શુક્રવારે જેને જવું હોય એ ખાલી ગ્રુપમાં હાથ ઊંચા કરી દેજો, તો હું તમને લોકેશન અને ટાઈમ આપું, તો એકવાર તમારે વિઝિટ કરવી હોય તો, પણ વિઝિટ એવા ને કરાય એને એવું લાગતું હોય કે મારા પતી જ ગયું બધું વાંચવાનું, હવે કંઈ રહેતું નહીં બાકી, એને એકવાર આંટો મારવું હોય તો મારી આવી શકે. શું કીધું? બરાબર, બાકી ત્યાંના એન્જિનિયર જોડે વાત કરી લીધી છે.